જોઈન થવા માંડી. કોઈક ને ત્યાં બે વસ્તુ ચાલુ છે, કોઈક ને ત્યાં બે વસ્તુ ચાલુ છે. એ પેલા બોડાવાલા સાહેબ ને ત્યાં હશે, એમને મેં કહું કે બે વસ્તુ ચાલુ છે. એમનો ફોન હતો મારી પર કે તમે જોઈન કરી દીધું. એ રેકોર્ડિંગ ચાલુ કરી દીધું છે દીપક? રેકોર્ડિંગ નથી કર્યું હજુ. ચાલો, ઓકે ઓકે. 24-27 જણા છે, 31 જણા છે. નમસ્કાર, સલામતપુરા સિનિયર સિટીઝન્સ ક્લબના સર્વ મિત્રોનું ફેમિલી ફિઝિશિયન એસોસિએશન સુરત તરફથી હાર્દિક સ્વાગત છે. અને આ બુઝુર્ગો કા હમ સફર ના કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ અમારો 121મો પ્રોગ્રામ છે. કાર્યક્રમને આગળ વધારીએ તો હું સલાબતપુરા સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ શ્રી હસમુખભાઈ બોડાવાલાને વિનંતી કરીશ કે તેઓ આવકાર પ્રવચન આપે. હેલો હેલો હેલો, સંભળાય છે? ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના સહકારથી આજે વેબિનાર સિનિયર સિટીઝન ક્લબ સલાબતપુરાનું જોઈન્ટ કર્યા છે અમને, તે બદલ હું ડોક્ટર અતોરાવાલા, ડોક્ટર જયેન્દ્રભાઈ કાપડિયા અને ડોક્ટર યતીશભાઈ અને ડોક્ટર રમેશભાઈ જૈનનો આ તકે હું આભાર માનું છું. અમારી સિનિયર સિટીઝન ક્લબમાં ઘણા બધા સભ્યો છે અને આજે લગભગ 40-50% જોડાયા હશે. એ અમારે માટે ગૌરવની વાત છે અને તમારે આખા ગ્રુપનો હું સિનિયર સિટીઝન ક્લબ સલાબતપુરા તરફથી હસમુખ બોડાવાલા આપ સૌનો આભાર માનું છું. વેલકમ વેલકમ, થેન્ક યુ હસમુખભાઈ. અને તમે કહ્યું તેમ ઘણા સભ્યો જોડાઈ રહ્યા છે હજુ, અને જે સભ્ય નહીં જોડાઈ શકે એને માટે પણ આપણે આ કાર્યક્રમનું આખું રેકોર્ડિંગ કરી રહ્યા છીએ. અને ટૂંક જ સમયમાં આ કાર્યક્રમ જ્યારે પૂરો થશે પછી એને યુટ્યુબ પર મૂકીશું અને એની લિંક પણ તમને આપીશું, જેથી જે સભ્યો અત્યારે ચાલુ કાર્યક્રમમાં જોડાઈ નથી શક્યા એ સભ્યો પણ આ કાર્યક્રમનો લાભ લઈ શકશે. તો હવે અમારી સાથે અમારા ફેમિલી ફિઝિશિયન એસોસિએશન ના પ્રમુખ ડોક્ટર રમેશભાઈ જૈન પણ હાજર છે, તો હું એમને વિનંતી કરીશ ડોક્ટર, આપ પણ એક સ્વાગત કરો. ઓન બિહાફ ઓફ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન સુરત એન્ડ બુઝુર્ગો કા હમ સફર ટીમ, ઇટ ઇઝ માય ગ્રેટ પ્લેઝર એન્ડ ઓનર ટુ વેલકમ ઓલ ધ મેમ્બર્સ ઓફ સલાબતપુરા સિનિયર સિટીઝન ક્લબ. Once again, I welcome you all. Thank you, Ramesh bhai. તો હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા હું વિનંતી કરીશ કે થોડું આ બુઝુર્ગો કા હમ સફર કાર્યક્રમ શું છે એનો ચિત્ર થોડો મહેમાનોને આપે, અને ત્યાર પછી આપણે બધાના પ્રવચન એક પછી એક લઈશું, અને પછી કંઈ પણ જે કોઈ આપની ક્વેરી હશે, મૂંઝવણો હશે એ આપણે છેલ્લે એના ઉત્તરો આપીશું. તો ડોક્ટર ભાઈ, ડોક્ટર યતીશ બોલે છે ને? ડોક્ટર જયેન્દ્રભાઈ બોલશે. હા, ડોક્ટર જયેન્દ્રભાઈ તમે બોલો. ઓકે, કાર્યક્રમ વિશે થોડો ખ્યાલ આપો. સલાબતપુરા સિનિયર સિટીઝન ક્લબ ના પ્રમુખ શ્રી હસમુખભાઈ બોડાવાલા, સેક્રેટરી જયંતિભાઈ વાંકાવાલા, ખજાનચી શ્રી દમવાલા ચંદ્રકાંતભાઈ દમવાલા, અને સુરતની સૌથી મોટી સિનિયર સિટીઝન ક્લબ સલાબતપુરાના સૌ સભ્યો ફેમિલી ફિઝિશિયન એસોસિએશન સુરત વતી હું ડોક્ટર જયેન્દ્ર કાપડિયા અને અમારી ટીમના મેમ્બર ડોક્ટર યતીશ લાપસીવાલા,
ડોક્ટર દીપક તોરાવાલા અને અમારા પ્રમુખ શ્રી રમેશ જૈન અને અમારા સેક્રેટરી ડોક્ટર આરજી ગોયલ વતી હું આપ સૌનું આ રવિવારની સંધ્યાએ વેબિનારની અંદર હૃદયપૂર્વક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, બદલ કર અપના વ્યવહાર, કરો કોરોના પે વાર. અત્યારે લોકડાઉન 1 પછી લોકડાઉન 5 થયું, અનલોકડાઉન 1 પણ થયું અને થોડા દિવસ પછી હવે લોકડાઉન 2 પણ થશે. પરંતુ આપણે વરિષ્ઠ નાગરિકોએ ઘરની બહાર નીકળવાનું નથી એવો આદેશ સરકારશ્રીનો પણ છે, આપણા કુટુંબીજનોનો પણ છે અને આપણા શુભેચ્છકોનો પણ છે. રોજ સવારે મોર્નિંગ વોકમાં જતા હતા, લાફિંગ ક્લબની અંદર સાથે બેસીને બધા ખૂબ હાસ્ય માણતા હતા, એકબીજા સાથે મસ્તી મજાક કરતા હતા, સુખ દુઃખની વાતો વાગોળતા હતા. એ 25 માર્ચ પછી બંધ થઈ ગયું છે અને હવે ખબર નથી કે એ ફરી પાછું ક્યારે શરૂ થશે. સેમિનાર તો આપણે ઘણા બધા કર્યા, પરંતુ આજે આ વેબિનાર થકી હું આપ સૌને અમારા બુઝુર્ગો કા હમ સફર કાર્યક્રમની અંદર આમંત્રિત કરું છું. કારણ કે આપણે સીધી રીતે તો મળી શકતા નથી, પરંતુ પરોક્ષ રીતે આપણે આજે એકબીજાને મળ્યા છીએ, આટલી વિશાળ સંખ્યાની અંદર આપણે મળ્યા છીએ. ત્યારે મારે એટલું જ કહેવાનું કે ફેમિલી ફિઝિશિયન એસોસિએશનનો આ 121મો પ્રયોગ છે. હમણાં લોકડાઉનની અંદર અમે અમેરિકાની અંદર એક પ્રોગ્રામ કર્યો, કેલિફોર્નિયાના ફ્રીમોન્ટ સિટીની અંદર. ગયા અઠવાડિયે અમે ઘોડદોર પાર્લે પોઈન્ટની સિનિયર સિટીઝન ફોરમ સાથે એક પ્રોગ્રામ કર્યો અને આજે સિનિયર સિટીઝન ક્લબ સલાબતપુરા સાથે અમે આ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ. વરિષ્ઠ નાગરિકોની સમસ્યાઓ તો ઘણી બધી હોય છે. આજના કોરોનાના સમયની અંદર આપણે વરિષ્ઠ નાગરિકોએ શું કાળજી લેવી જોઈએ, આપણે આપણી રોજિંદી રહેણી કરણીને કઈ રીતે બદલીને, સમય તો બદલાયો છે, તકાજો પણ બદલાયો છે, આપણો વ્યવહાર પણ બદલાયો છે, આપણી નીતિ રીતિ પણ બદલાઈ છે. તો અત્યારે એક બહુ સરસ વાત કરેલી હતી કે અંગ્રેજીમાં એક કહેવત છે કે યુનાઇટેડ વી સ્ટેન્ડ એન્ડ ડિવાઇડેડ વી પાર્ટ. અત્યારે ઊંધું થઈ ગયું છે, ડિવાઇડ વિટ વી ફોલ, યુનાઇટેડ વી સ્ટેન્ડ, એ આખી કહેવત જ ઊંધી થઈ ગઈ. તો મિત્રો, આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ હું અમારા ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના બહુ જ સિનિયર સભ્ય અને અમારા ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના જેને ગ્રાસરૂટ વર્કર કહી શકાય અને અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા ભટાર રોડ ખાતે પ્રેક્ટિસ કરતા અને ડૉક્ટર યતીશ લાપસીવાલાને આજે હું સૌપ્રથમ આમંત્રિત કરું છું. ડૉક્ટર યતીશ લાપસીવાલા આપની સામે કંઈક જુદી જ વાત લઈને આવ્યા છે. આપણે સ્માર્ટ ડોક્ટર સાંભળ્યું છે, સ્માર્ટ ક્લિનિક સાંભળ્યું છે, સ્માર્ટ પર્સન સાંભળ્યું છે, પરંતુ અમારા જ એક સ્માર્ટ ડોક્ટર આજે તમારી સાથે એક સ્માર્ટ પેશન્ટ કેવી રીતે બની શકાય એની વાતો રજૂ કરશે. તો હું ડૉક્ટર યતીશ લાપસીવાલાને એમનું વ્યક્તિત્વ રજૂ કરવા માટે આમંત્રિત કરું છું. ડૉક્ટર યતીશ લાપસીવાલા, નમસ્કાર. હેલો, એમ આઈ ઓડિબલ? યસ યસ યતીશ, ઓડિબલ. ઓકે, યસ. મિત્રો, હમણાં ગઈકાલે જ એક વરિષ્ઠ નાગરિક જેને કહી શકાય એવા અમારા એક પેશન્ટ મારા ક્લિનિક પર આવેલા હતા. મને કહી કે મને થોડું માથું દુખે છે, મને થોડું ચક્કર જેવું લાગે છે. મેં કીધું બેસો ને, આપણે પ્રેશર જોઈ લઈએ. મેં એમનું પ્રેશર માપ્યું. મેં કહ્યું થોડું વધારે છે, 170 ને 100 જેટલું છે. હવે તમે દવા અત્યારે કઈ લો છો? તો હવે માથું ગંજાડવાનો વારો આ સિનિયર સિટીઝન અંકલ નો હતો. એ મને કે તમે પેલી લખી આપી છે ને તે જ હું તો લઉં છું. મેં કહ્યું હું તો ઘણા બધાને રોજ રોજ કેટલા બધા જણાને દવાઓ લખી આપું છું પ્રેશર માટેની, મને કેવી રીતે યાદ હોય? કે તમે 6-1 મહિના પહેલા જ લખી આપેલી. મને કાલનું યાદ નથી રહેતું, તો હવે 6 મહિના પહેલાનું કેવી રીતે યાદ રહે? કે પેલી નાની સફેદ ગોળી હતી. દુનિયાની 90% ગોળી નાની ને સફેદ જ હોય, મને કેવી રીતે ખબર પડે તમે કઈ દવા લો છો તે? તો પછી એમણે કઈ એમના ઘરે એમના ડોટર ઇન લો ને ફોન કર્યો. પછી પૂછ્યું કે પેલા ફ્રીજ ઉપર મારો પેલો ડબ્બો પડેલો છે તેના ઉપર પ્રેશરની ગોળી છે તે જરા જોને કઈ છે તે?
કેટલી બધી વાર લાગે આવું બધું કરવામાં. એટલે એનો એક નાનો સિમ્પલ સરળ ઉપાય એ કેમ આપણે નહીં કરીએ? કેમ નથી આવતો? તો કે તમારી જે પણ દવાઓ હોય તો તેને તમે તમારા મોબાઈલમાં ફોટો પાડીને રાખો. કોને તમારો જમાઈને? હસમુખભાઈ તમારું જરાક મ્યુટ કરી દેશો, જરા તમારું મોબાઈલ મ્યુટ કરી દેશો. હું કરું છું, હું કરું છું. હા, યતીશ પ્લીઝ. હા હા, તો પછી એમણે આ એકદમ એકદમ સિમ્પલ રસ્તો છે કે તમારી જે પણ દવાઓ ચાલુ હોય તો તેને મોબાઈલમાં તમારે ફોટો પાડી લેવાનો, બધી દવાઓ સાથે મૂકવાની અને એક જ સ્ક્રીન ઉપર આખો ફોટો પાડી લેવાનો, અને તે પણ એ ફોટાને પણ તમારા હોમ સ્ક્રીન ઉપર જ લાવીને મૂકી દેવાનો. આ કામ તમને કદાચ અઘરું લાગે, પણ તમારા ઘરમાં નાના જે પૌત્ર કે પૌત્રી કોઈ પણ હોય ને તેને માટે આ વાત રમત વાત છે. એને તમે કહેશો ને એટલે તરત જ એનું આ તમને અમલીકરણ એનું કરી નાખશે. અને એ પણ નહીં ખાવડતું હોય, એ પણ નહીં સમજ પડે, એક નાની ચિઠ્ઠી રાખી મૂકો હંમેશા તમારા પર્સમાં તમારા પાકીટમાં કે તમે જે જે દવાઓ લો છો તે આખી દવાઓનું લિસ્ટ હોય અંદર. કેટલી સિમ્પલ વાત છે, પણ જો આપણે આનો અમલ કરીએ તો કેટલું સરળ થઈ જાય, પણ જો નહીં કરીએ તો કેટલી મુશ્કેલી થઈ જાય. મિત્ર, એક અહીંયા તમને તમારા સ્ક્રીન ઉપર એક સ્માર્ટ બોય સ્માર્ટ છોકરો દેખાઈ રહ્યો છે, કેટલો ક્યુટ લાગે છે. હવે જો આવી જ સ્માર્ટનેસ આપણે એક દર્દી તરીકે બતાવ્યો તો કેવું? અને જ્યારે અમે આજે 30 વર્ષની મારી પ્રેક્ટિસ છે અને ત્યારે અમારા રોજબરોજનો અનુભવ પરથી અમને લાગે કે જો દર્દીઓ આવી રીતે બિહેવ કરે તો કેટલું સારું લાગે, કેટલું કામ સરળ થઈ જાય. એમાં કામ ખાલી અમારું સરળ થાય એવું નથી, એનાથી દર્દીઓને પણ કેટલો બધો ફાયદો થઈ જાય. આ બધી વાત હું જે અત્યારે કહેવાનો છું તે એક ફેમિલી ડોક્ટરના મોઢાની છે, એક ફેમિલી ડોક્ટર તરફથી છે. કદાચ કન્સલ્ટન્ટ લેવલ પર આ વાત એટલી લાગુ નહીં પણ પડતી હોય, પરંતુ આજે આપણે નાની મોટી વાતો માટે જ્યારે ફેમિલી ડોક્ટર પાસે જતા હોય ત્યારે આટલી થોડીક સ્માર્ટનેસ જો આપણે રાખીએ તો ઘણો બધો ફરક પડી જાય. અને તે જ વાત તમને કદાચ આજે હું 20-25 મિનિટ બોલીશ પછી તમને લાગશે કે આ બધું તો ખબર જ હતું, યતીશભાઈએ નવું શું કહ્યું. આ બધાને જ ખબર છે, પણ વાત એના અમલમાં મૂકવાની છે. આપણે આ વસ્તુઓને અમલમાં મૂકીએ તો ઘણો બધો ફરક પડે. તો ચાલો આપણે સાંભળીએ. સ્માર્ટ બનો, સ્વસ્થ રહો. સલાબતપુરા સિનિયર સિટીઝન ક્લબના દરેક સભ્યોનો હું હૃદયપૂર્વક આવકારું છું. આપણે વાતને આગળ ચલાવીએ. મેં જેમ આગળ કહ્યું તેમ આપણે તમારી જે દવાઓ હોય તેને કોઈ પણ એક ચિઠ્ઠીમાં કે મોબાઈલમાં લઈને તો જાઓ જ, પરંતુ તમારી તકલીફોને અગત્યતા પ્રમાણે કાગળ ઉપર ઉતારીને જાઓ. તમે આને માટે કોઈ નિબંધ નથી લખવાનો. હું એમ નથી કહેતો કે તમે આખો નિબંધ લખીને જાઓ, ફક્ત 4 કે 5 વાક્યમાં કે તમને શું શું થાય છે. જો એ ચિઠ્ઠીમાં લખીને ગયા હોય ડોક્ટરની સામે તમે બેસો અને એ જ વાતો બોલો તો કેટલું સારું થઈ જાય. આજે બધાને બધા દર્દીઓને એવું હોય કે જેને ત્યાં બહુ પેશન્ટો જતા હોય, જેને ત્યાં લાઈનો લાગતી હોય તેવા ડોક્ટરોને બતાવવાનું ગમે બધાને. અને એ લાઈનો લાગતા ડોક્ટર તમને 3-5 મિનિટથી વધારે સમય નહીં આપે. હવે 3-5 મિનિટમાં આપણે કેટલો ખેલ કરવો છે તે આપણા હાથમાં છે. ઘણી વખત આપણે ઘણી બધી વાતો કરીએ પછી ઘરે જઈને યાદ આવે, અરે પેલું પગે સોજા આવતા હતા તે તો મારું કહેવાનું જ રહી ગયું. પછી આપણે પેલા ડોક્ટરને ફોન કરીએ કે મને પેલું એમાં પગે સોજા પણ આવે છે તો હું શું કરું. એ ડોક્ટર યાદ કરે મેં આ દર્દીને શું લખી આપ્યું, પછી કંઈક જે એમના મનમાં આવે તે થોડું ઘણું સલાહ આપી દે. નુકસાન કોને ગયું? દર્દીને. એના કરતા બધી તકલીફો એક સાથે લખીને જઈએ, કામ ખૂબ જ સરળ થઈ જાય. બધી જરૂરી વસ્તુઓને પણ સાથે રાખવાની, ફક્ત આપણી તકલીફોને જ નહીં, પણ આપણે કોઈક રિપોર્ટ બતાવવો હોય, આપણે જૂની દવાઓનું લિસ્ટ બતાવવું હોય, આપણે બીજા ડોક્ટરને બતાવ્યું હોય એની ફાઇલ બતાવવી હોય, અથવા કંઈક એલર્જી થતી હોય એવી દવાનું લિસ્ટ બતાવવું હોય, એ દરેક વસ્તુ હાથ વગર રાખવાનું. કારણ કે તમારી પાસે 3-5 મિનિટનો સમય છે, તેમાં તમે જેટલું પણ બતાવી દો, જેટલો એનો મહત્તમ ઉપયોગ કરી લો, ફાયદો દર્દીને જ છે, ફાયદો તમને જ છે. સિમ્પલ વાત છે, અમલીકરણનો સવાલ છે. બીજી વાત, ઘણી વખત અમે દર્દીઓને જોઈએ ને પછી કોઈક દર્દીમાં કંઈક સિરિયસ વસ્તુ માલમ પડે ને, ધારો કે આપણે એમને કહીએ કે કદાચ તમારે આગળ હાર્ટના સ્પેશિયાલિસ્ટને બતાવવું પડે અથવા કોઈ બ્રેઇન સ્પેશિયાલિસ્ટને બતાવવું પડે,
ત્યારે પેશન્ટ તરત જ ત્યાં ત્યાં જ એને પરસેવો છૂટી જાય, ત્યાં ત્યાં પાણી પાણી થઈ જાય. એના કરતા જો કોઈ પણ સાથે આપણા દીકરો દીકરી વહુ કોઈને પણ સાથે રાખો અથવા કોઈ વિશ્વાસુ મિત્રને સાથે રાખો દવાખાને લઈ જાઓ ત્યારે તો કામ ઘણું સહેલું થઈ જાય. એને સમજાવી શકે ડૉક્ટર, એને આરામ આસાનીથી સમજાવી શકે અને એ એ વ્યક્તિ પછી ઘરના બધા મેમ્બર્સને સમજાવી શકે. એટલે હંમેશા જ્યારે પણ ફેમિલી ડૉક્ટરને ત્યાં જાઓ ત્યારે પણ કોઈ પણ કુટુંબના સભ્ય અથવા વિશ્વાસુ મિત્રને સાથે રાખો. ભલે બહાર ઉભા રહે, તમારી સાથે અંદર ચેમ્બરમાં નહીં આવે, પણ જરૂર હોય તો એને બોલાવી શકાય. બીજું એક છે, અમારો એક બહુ સામાન્ય અનુભવ છે કે જ્યારે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો દવા લેવા માટે આવે ને, હવે ઘણાને ચશ્મા હોય, ઘણાને સાંભળવાની તકલીફ હોય, મશીન પહેરતા હોય, હવે એમની પોતાની તકલીફો તો બધી વિસ્તારપૂર્વક કહેશે, પછી અમે લોકો જેવું કહેવાનું શરૂ કરીએ ને એટલે શું શું ત્યાંથી આગળ જ નહીં વધે, વન વે ટ્રાફિક થઈ જાય. કારણ કે મશીન ઘરે ભૂલીને આવ્યા હોય. અમે પછી જ્યારે એમને પ્રિસ્ક્રિપ્શન લખી આપીએ, હમણાં એમને દવા સમજાવીએ, તો ત્યારે કદાચ ચશ્મા ભૂલી ગયા હોય કે પેલા નંબરના ચશ્મા છે તે હું ભૂલી ગયો છું ઘરે, જે હોય તે મને હું ઘરે જઈને સમજી લઈશ. એના કરતા આપણે ધ્યાન રાખીને ચશ્મા સાંભળવાનું, મશીન વગેરે બધું લઈ જવાનું ભૂલવાનું નહીં, સારી રીતે વાતચીત કરી શકાય. ખૂબ જ અગત્યનો વાત કે નાના બાળકોને કારણ વિના સાથે લઈ જવાનું ટાળવું. જો એ નાના બાળકને પોતાની દવા લેવાની હોય તે સિવાય કોઈ પણ નાના બાળકને કોઈ પણ હોસ્પિટલ અથવા ક્લિનિક પર લઈ જવું નહીં. અત્યારે તો આ કોરોનાનો માહોલ છે, કેટલું બધું ઇન્ફેક્શનનો રેટ છે. બીજું શું થાય કે એ એ માહોલ છોડો, એ મહામારી તો હમણાં આવી, તે સિવાય પણ અમારો શું અનુભવ છે કે જ્યારે પેશન્ટની સાથે કોઈ બાળક આવ્યું હોય ને, એ ઘડીકમાં પેલું ટેબલ પર ચડી જાય, ઘડીકમાં ટોર્ચ છેડવા માંડે, ઘડીકમાં અમારું સ્ટેથોસ્કોપ ખેંચીને એનાથી રમવા માંડે, ઘડીકમાં વેઇંગ મશીનો એના ઉપર ઊભું રહી જાય. અમારું ધ્યાન પેલું પેશન્ટની વાતચીત કરતા વધારે પેલું બાળક કંઈ નુકસાન તો નહીં કરી લઈને તેમાં ને તેમાં રહેતું હોય. નુકસાન કોને? પેશન્ટને. આપણે ત્યાં થાય એવું ને કે પેલા દાદા એમ કે દાદા બહાર જતા હોય એટલે પેલો નાનો ઘરનો નાનકો હોય ને તે કહે કે દાદા ક્યાં જાય, કે દવાખાને ચાલ્યો. મેં બી આમ હા ચાલ નહીં, ટાઈમ પાસ થઈ જાય. એટલે અલ્ટિમેટલી બિનજરૂરી ખોટી રીતે બાળકને લાવવાનું ટાળો. બીજું, મોબાઈલ અત્યારે દરેકની પાસે છે, આપણી પાસે પણ છે, બધા સિનિયર સિટીઝનો પાસે પણ છે. પરંતુ તમે જ્યારે ક્લિનિકમાં અંદર ચેમ્બરમાં ડોક્ટરની સામે આવો, મોબાઈલ બિલકુલ બંધ, બને તો એને મ્યુટ કરીને આવો, એને મોબાઈલને મ્યુટ મોડ ઉપર મૂકીને આવો. ધારો કે ભૂલી ગયા અને અંદર રિંગ વાગી તો પણ તરત જ એને સાયલન્ટ કરી દેવાનું, અંદર કેબિનમાં ફોન ઉપાડવાનો નહીં. ધારો કે તમને એવું લાગે કે ઉપાડવો જ પડે તો હું હમણાં બિઝી છું, ફક્ત 2-5 મિનિટમાં તમને ફોન કરું છું, કરીને મૂકી દેવાનો. કારણ કે ડોક્ટરે તમને આપેલી 3-5 મિનિટમાં જો તમે 2-3 મિનિટ ફોન પર વાત કરવામાં ઉપયોગ બગાડશો, નુકસાન પેશન્ટ તરીકે તમને જ છે, ડોક્ટર તો એટલો જ સમય આપશે તમને. બીજી, આપણે અમુક બીજા મુદ્દાઓની પણ ચર્ચા સાથે કરીએ. અત્યારે શું છે કે જેવી રીતે પેલું વિન્ડો શોપિંગ જેવું છે ને, તેના જેવું છે કે આપણા પેલા કાકાના છોકરાએ આ ફલાણા ડોક્ટરને બતાવ્યું અને એને સારું થઈ ગયું. આ આપણા પેલા ભાઈના જે સસરા છે તો તેમણે પેલા મગજના ડોક્ટરને બતાવ્યું ને એમને સારું થઈ ગયું. પણ તમારો પ્રોબ્લેમ શું છે એ તો સમજો તમે. બધાને માટે કંઈ એક ડોક્ટર સરખા નથી હોતા. હવે તો સ્પેશિયાલિસ્ટોનો જમાનો છે, સુપર સ્પેશિયાલિસ્ટોનો જમાનો છે. તમે માથું દુખતું હોય ને ન્યુરોસર્જનની પાસે ઉભા રહી જઈને ઉભા રહેશો, એ ફક્ત સિમ્પલ માથું દુખવાની કોઈને કોઈ સિમ્પલ દવા જ લખી આપશે, કંઈ બીજું વધારે તમને સલાહ નહીં આપી શકે. એટલે કંઈ પણ જ્યારે પણ કન્સલ્ટન્ટ ડોક્ટરને બતાવવાની જરૂર પડે તો તમારા ફેમિલી ડોક્ટરની સલાહને જ અનુસરો. તમારા ફેમિલી ડોક્ટર એવા રાખો કે જેના પર તમે આંખ બંધ કરીને વિશ્વાસ રાખી શકો, અને પછી એ જે કહે તે પૂરેપૂરું માનો એને, અને એની સલાહ સિવાય આગળ વધો નહીં. બે ફાયદા, તમે બિનજરૂરી કન્સલ્ટેશન તો એવોઇડ કરી જ શકશો, પણ સાથે જ ધારો કે કંઈ પણ તકલીફ હોય તો તમારા ડૉક્ટર એ કન્સલ્ટન્ટ ડૉક્ટર સાથે વાત પણ કરી લેશે અને વાતને તમારા પ્રોબ્લેમને સમજી પણ લેશે અને તમારા ટ્રીટમેન્ટ તમારી આસાન થઈ જશે.
સિમ્પલ વસ્તુ છે, અમલમાં મૂકવા માટે ખૂબ જ જરૂરી. તમે જુદા જુદા સુપર સ્પેશિયાલિસ્ટ કે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને બતાવો, બધા પોતપોતાની રીતે પોતાની દવાઓનું લિસ્ટ લખી આપે, ચાર પાંચ દવાઓ લખી આપે. હવે અમારો અનુભવ એવો છે કે ધારો કે પેટમાં દુખતું તને એસિડિટી હતી ને પેટના ડોક્ટરને બતાવ્યો, સાથે જ કંઈ માથું દુખતું તને કોઈ ન્યુરોફિઝિશિયનને બતાવ્યું, કોઈ જરૂર પડીને કોઈ એવું લાગ્યું તો કોઈ સાયકાટ્રિસ્ટને પણ બતાવ્યો. હવે આ બધી દવાઓમાં અમુક દવાઓ એસિડિટીની દવાઓ છે, બી કોમ્પ્લેક્સ છે, અમુક દુખાવાની દવાઓ છે, બધી કોમન હોય દરેક પ્રિસ્ક્રિપ્શનમાં, અને દર્દીઓ એ બધી દવા સાથે લયા કરતું હોય. અથવા ઘણી વખત એવું થાય કે બિનજરૂરી દવાઓ લઈ અને કોઈ એકાદ મોંઘી દવા હોય ને, આ મને નથી સૂટ કરતી એમ કરીને બંધ કરી દે. એના કરતા જ્યારે પણ કોઈ પણ ડોક્ટરને બતાવો ત્યારે ફેમિલી ડોક્ટરની સલાહ લો, એમને પૂછો કે આમાંથી કઈ દવા મારે લેવાની જરૂર છે, મારી આટલી દવા અત્યારે ચાલુ છે, હવે મારે કઈ દવા વધારવાની જરૂર છે, અને એમની સલાહ પ્રમાણે આગળ ચાલો. આજકાલ શું છે, ઘણા બધા દર્દીઓને બ્લડ પ્રેશર માટેની, ડાયાબિટીસ માટેની, હાર્ટના અંગેની ઘણી બધી દવાઓ ચાલુ હોય. હવે અમે લોકો જોઈએ ને કે કઈ દવા ચાલુ છે એમ પૂછીએ ને, તો એમની પાસે પેલી ત્રણ ચાર સ્ટ્રીપ હોય એક જ દવાની, અને દરેકમાંથી એક 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 દવા ખોલીને લીધેલી હોય. હવે ભૂલે ચૂકે જો એ દવા બંધ કરવાની આવે તો પછી પેલો કેમિસ્ટ પાછો રિટર્ન લેશે નહીં, નુકસાન આપણને જ છે. એના કરતા દરેક દવાઓના બે ડબ્બા રાખવાના, જેને રેગ્યુલર દવાઓ લેવી પડતી હોય, ચાર પાંચ છ જાતની દવાઓ લેવી પડતી હોય, એને ઘરે બે ડબ્બા રાખવાના. એકમાં આપણો વધારાનો એક્સ્ટ્રા સ્ટોક હોય મોટા ડબ્બામાં, અને નાના ડબ્બામાં આપણી જે ચાલુ દવાઓ હોય તે રાખેલી હોય. બે ફાયદા થાય, મેં કહ્યું તેમ બિનજરૂરી ખોટી દવાઓ બગડે પણ નહીં, અને બીજું પેલા મોટા ડબ્બામાંથી જ્યારે કાઢીએ ને છેલ્લી સ્ટ્રીપ હોય ત્યારે જ આપણે એ દવાનો પાછો રિફિલ સ્ટોક મંગાવી લેવાનો. એટલે એવું નહીં થાય કે બધી દવા પતી ગઈ, દવાની સ્ટ્રીપ પણ કચરામાં જતી રહી ને પછી હવે કઈ દવા હતી તો યાદ જ નથી, એવો દિવસ નહીં આવે. એટલે મોટા ડબ્બામાંથી જ્યારે સ્ટ્રીપ કાઢો ત્યારે જ છેલ્લી સ્ટ્રીપ હોય ત્યારે મંગાવી લેવાની પાછી. અત્યારે કોરોના મહામારીના માટે આ એક ખૂબ જ અગત્યની વાત છે, ખાસ કરીને આપણે જ્યારે સિનિયર સિટીઝનોની સાથે ચર્ચા કરીએ ત્યારે કે સ્ટે હોમ સ્ટે સેફ. સિનિયર સિટીઝનોએ જે 60+ છે તેમણે એટલીસ્ટ હું તો કહીશ કે દિવાળી સુધી બને ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું ટાળો, અને એના માટે ટેલિકન્સલ્ટેશનનો ઉપયોગ કરો. આજે ડોક્ટરો પણ ટેલિકન્સલ્ટેશન માટે ખૂબ જ તૈયાર જ રહે છે, ફોન ઉપર સલાહ આપવા માટે તૈયાર જ છે. જો તમને એવું લાગતું હોય કે આપણે ડોક્ટરને કેટલી વખત ખોટા ખોટા હેરાન કરીએ, આપણે એકાદ બે વખત પૂછવું હોય તો પૂછી લઈએ, પણ કેટલી વાર આપણે વારંવાર ફોનથી હેરાન કરીએ, તો આજકાલ પેટીએમથી ગૂગલ પેથી એવી રીતે પણ તમે પેમેન્ટ કરી શકો છો. એટલે ફેમિલી ડોક્ટરને પણ જ્યારે ટેલિકન્સલ્ટેશન કરીએ ત્યારે જો ચાર્જ આપવાનો થાય તો તે આપી દેવાનો. ધીસ ઇઝ ધ ડિમાન્ડ ઓફ ધ ડે. એટલે તે દિશામાં પણ આપણે આગળ વધવાનું. ડાયાબિટીસ બ્લડ પ્રેશર વગેરેની દવાઓ જીવન પર્યંત લેવાની હોય છે, ડોક્ટરની સલાહ વિના બંધ કરવાની નહીં. અમારે ગાય વગાડીને આ વસ્તુ કહેવી પડે છે, કારણ કે લોકો એવું જ કહે તમે ડાયાબિટીસ પેલી સુગરની દવા લખી આપેલી, હા તમે એક મહિનાનો કોર્સ લખી આપેલો એ પતી ગયો પછી બંધ કરી દીધી. અરે ભાઈ ડાયાબિટીસની દવા જિંદગીભર લેવાની છે, એ કહેવાનો સવાલ નથી, એને માટે કહેવાની જરૂર જ નથી કંઈ પણ, કાયમ ચાલુ જ રાખવાની છે જ્યાં સુધી ડોક્ટર બદલે નહીં ત્યાં સુધી. તમારા બ્લડ પ્રેશર સુગરની તપાસ નિયમિત કરતા રહેવાનું. ઘરે પણ આ રીતના ગ્લુકોમીટર બીપી માપવાના મશીનો મળતા જ હોય છે, ઘરે રાખવાના દરેક જણાએ, અને સમયાંતરે ચેક કરતા રહેવાનું. ડોક્ટર પાસે પણ દર મહિને એકાદ વખત કે દર ત્રણ મહિને એકાદ વખત સુગરની તપાસ પણ કરાવતા રહેવાનું. લેબોરેટરીમાં પણ કોલેસ્ટ્રોલની તપાસ કરાવતા રહેવાનું. આ જ એક સ્માર્ટ બનીને સ્વસ્થ રહેવા માટેના ઉપાયો છે. એક ઘણી વખત આપણા ઘરે જો પેલા બહુ જ વૃદ્ધ વ્યક્તિઓ હોય, બેડ રિટર્ન હોય, પથારી વશ હોય, અથવા કોઈકને મોઢેથી લઈ નહીં શકતા હોય, રાઇલ સ્ક્યુબ દ્વારા એને કંઈ ફીડિંગ ચાલતું હોય, તો તેને દવાઓ આપણે વાટીને આપવાની હોય, તો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે જે દવામાં SR, CR, XN એવું કંઈ પણ લખેલું હોય તો તે દવાઓ વાટીને નહીં અપાય. એના બદલે ડૉક્ટરની સલાહ લઈને જો આપણે રાઇલ સ્ક્યુબ દ્વારા કે વાટીને દવા આપવી પડતી હોય તો એના ઓપ્શનમાં બીજી દવાઓ કોઈ પણ લઈ લેવી, લખાવી લેવી. બાળકોને દવાની પહોંચથી દૂર રાખવાના,
ખૂબ જ અગત્યની વાત છે પણ બહુ જ નિગ્લેક્ટેડ વાત છે. ઘણી વખત અમે જોયું તો અમારા ક્લિનિકમાં જ બાળકો જો સાથે આવ્યા હોય તો તે દવાઓ ખોલીને એની સાથે રમતા થઈ જાય. નહીં થવું જોઈએ એવું, ખાસ કરીને ઘરે એવું નહીં થવું જોઈએ. બાળકોને દવાની પહોંચથી દૂર જ રાખવાની, અને ખાસ કરીને જો કોઈ માનસિક રીતે અસ્વસ્થ અથવા વયસ્ક વયની વ્યક્તિઓ હોય તો તેમને તેમની દવાઓ ઘરની કોઈ પણ કેરટેકર વ્યક્તિએ જાતે જ દવા કાઢીને આપવી. કારણ કે આમાં ઘણી વખત જોઈએ છે કે જે સુસાઇડ, કારણ કે ઘણી વખત માનસિક રોગના દર્દીઓ હોય ને એની દવાઓમાં સ્યુસાઇડનું પોટેન્શિયલ પણ બહુ જ વધારે હોય. જો કોઈ બોલે છે કે એ દવા વધારે સાથે ખાઈ લે તો એમના જીવ જાનને પણ ખતરો થઈ શકે. તેવી જ રીતે વૃદ્ધ વ્યક્તિઓમાં સુસાઇડનું રિસ્ક નથી, પણ કોઈક વખત દવા લેવાનું યાદ રહ્યું, કોઈ વખત ભૂલી ગયા, આવું ઘણી વખત થતું હોય છે. તો જે પણ કેરટેકર વ્યક્તિઓ હોય તેમણે વરિષ્ઠ વ્યક્તિઓને જાતે જ દવા કાઢીને આપવી, જાતે ટાઈમ ટુ ટાઈમ દવા પીવડાવવાનું યાદ રાખવું અને કાઢીને ટાઈમ સમય થાય તે પીવડાવી દેવી. આ થાઇરોઇડ ની બધામાં એવું હોય ને કે ઘણી બધી દવાઓ મળે. આ એક જ બ્રાન્ડની દવા છે કે જેમાં 12 જાતના ફોર્મ્યુલેશન મળે, 12.5 થી લઈને 150 મિલીગ્રામ માઇક્રોગ્રામ સુધીનો ડોઝ આ થાઇરોઇડની દવાનો હોય. તો ધારો કે દવા એક વખત ડોક્ટર લખી આપે, પછી જયારે ડોઝ બદલ રિપોર્ટ કરાવે અને ડોઝ બદલવાની જરૂર પડી તો પહેલામાં તો હજુ 50-60-70 ગોળીઓ બચેલી છે, તેનું શું કરવાનું? તો તેને એક અલગ કવરમાં મૂકીને એનું નામ લખીને સાચવી રાખવાની, ભવિષ્યમાં કામ આવે. આજે કદાચ 50-75 માઇક્રોગ્રામ થઈ છે, કાલે પાછું 75-75 પણ થશે, તો પાછી દરેક વખતે નવી ડબ્બી લેવાની જરૂર નહીં પડે. બીજું છે ને, ઘણી બધી કંપનીઓની એવી મોનોપોલી ટાઈપની ધંધો હોય કે એ લોકોની બધી જ દવાઓ એક સરખી જ દેખાય, ભલે એના કન્ટેન્ટ જુદા જુદા હોય. હવે અહીંયા જે ઉદાહરણ આપ્યા છે ને, એક દવા ક્લોરોફેનિકોલ છે કે જે એન્ટીબાયોટિક છે, બીજી દવા ક્લોરોક્વિન છે કે જે એના મેલેરિયા માટે વપરાય છે. તો બંને દવા દેખાય સરખી જ. હવે ઘરમાં આ રીતની દવાઓ જે એક સાથે પડેલી હોય ને તો એકને બદલે બીજી દવા લયા કરે એવું થાય, એટલે એવું નહીં થાય એના માટે ખાસ કાળજી રાખવી. એના ઉપર જો લખી દેવું કે આ અત્યારે મેલેરિયા માટે ડોક્ટરે આપી છે તે દવા છે, કે ટાઇફોઇડ માટે આપી છે તે દવા છે, અથવા બે એક સરખી દવા રાખવી જ નહીં. જે જૂની દવા હોય તો તેને પછી ડિસ્કાર્ડ કરી દેવી, ફેંકી દેવી. બીજી એક ખૂબ અગત્યની વાત જે કહેવા જેવી છે એમ કે ફોરેન કન્ટ્રીઝમાં છે ને ICE, એટલે કે ઇન કેસ ઓફ ઇમરજન્સી, એ રીતે નંબર સેવ કરવાની બધાને ટેવ હોય છે. એટલે ICE ના ફિલ્ડમાં તમારે જે ઘરની કોઈ પણ અગત્યની વ્યક્તિ હોય, ફર્સ્ટ કોન્ટેક્ટ હોય, એટલે તમારા પત્નીનો નંબર, તમારા દીકરાનો નંબર, કોઈનો પણ નંબર એમાં રાખવાનો. એટલે ઇમરજન્સીમાં આપણે બહાર કસે પણ હોઈએ અને અચાનક કંઈ પણ જરૂર પડે તો આપણા મોબાઈલ ઉપરથી એટલીસ્ટ કોઈ પણ અજાણી વ્યક્તિ પણ સંપર્ક આપણા નંબર પર કરી શકે. હવે આપણા ત્યાં ICE આવી રીતનું કોઈ નંબર સેવ કરવાનું બહુ ચલણ નથી, લોકોને ખબર પણ નથી. તો એક સિમ્પલ રસ્તો બતાવું છું કે તમારે AAA હોમ એવા નામથી સેવ કરવાનો. હવે તમારું સ્ક્રીન પર નંબર જ્યારે કોઈ પણ મોબાઈલના કોન્ટેક્ટ લિસ્ટ ખોલશે ને તો ત્યારે પહેલો AAA નંબર દેખાશે અને તેમાં હોમ લખેલું હોય એટલે કોઈને પણ એ નંબર પર જ સંપર્ક કરવાનું મન થશે તરત જ. અને બીજી અગત્યની વાત કે ખાસ કરીને સિનિયર સિટીઝન, તમારા મોબાઈલને કોઈ પણ દિવસ લોક મોડમાં રાખવાનો નહીં. કોઈ પણ એમાં જો લોક માટેનું ફીચર હોય તો તે એ જ રાખવાનું, એ ડિસેબલ જ રાખવાનું. કારણ છે કે ગમે ત્યારે આપણો મોબાઈલ કોઈ પણ વાપરી શકે એવી સ્થિતિમાં જ રાખવાનો બહુ જરૂરી વસ્તુ છે. ઘણી વખત અમે લોકોએ જોયું છે કે પેશન્ટ એકલું આવ્યું હોય અમારે ત્યાં, એને કોઈ વખત તકલીફ થઈ જાય, આપણે એનો મોબાઈલ કાઢીએ તો એ લોક હોય, એના ઘરની વ્યક્તિનો નંબર કેવી રીતે કાઢવો? આપણને થોડા ખબર છે બધાના નંબર. તો દરેકનો મોબાઈલ અનલોક મોડમાં જ રાખો. આપણા મોબાઈલમાં એવી કોઈ ખાનગી વસ્તુ રાખવાની નહીં કે જે કોઈ જુએ ને તકલીફ થઈ જાય, અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ જુએ ને તકલીફ થઈ જાય. જેને ડાયાબિટીસ છે, આસ્થમા છે, એપિલેપ્સી છે ખાસ કરીને, તો તે લોકોએ પોતાના ખિસ્સામાં જ આવો કાર્ડ રાખવો હંમેશા કે મને ડાયાબિટીસ છે ને હું આ દવાઓ લઉં છું, જો મને કંઈ પણ રસ્તામાં તકલીફ, જો હું બેહોશ અવસ્થામાં મળું તો મને તરત જ સુગર આપવું. આ રીતનો કાર્ડ આપણે સાથે રાખવો જોઈએ. ખાસ કરીને એપિલેપ્સીના દર્દીઓએ પણ રાખવો જોઈએ કે જે સાઈડના કોઈ પણ માણસ છે તેને ખબર પડી જાય કે આને ખેંચની બીમારી છે ને એને કારણે આ બેભાન થઈને પડી ગયા છે. બીજી એક વાત જે કહેવાનું મન થાય છે એ કે જ્યારે ઘરમાં કોઈને પણ ઇમરજન્સી થાય તો ત્યારે તમારા ફેમિલી ડોક્ટરને બોલાવીને
એ આવે પછી જ આપણે કંઈ કરી આગળનો સ્ટેપ લઈએ એવો આગ્રહ નહીં રાખવાનો. 108 ને તરત જ કોલ કરો. ખૂબ જ સારી સર્વિસ છે. અમારો અનુભવ એવું કહે છે કે લગભગ 10 મિનિટમાં ગમે તે સુરતના ગમે તે ખૂણે 108 પહોંચી જ જતી હોય છે. તો તરત જ 108 ને બોલાવો, હોસ્પિટલાઇઝ થવા માટેની તજવીજ કરો. તરત જ ડૉક્ટર આવે તમે કહો તો અમે જઈએ એવો આગ્રહ નહીં રાખો. ડૉક્ટર ગમે તે સમયે બિઝી હોઈ શકે છે, એને આવતા વાર પણ લાગી શકે છે અને આપણે દર્દીને ગુમાવવાનો વારો આવી શકે. તો મિત્રો આ કેટલીક એવી ટિપ્સ હતી કે જે આ બધી તમે જો નાના નાના મુદ્દાઓ છે બધા જ તમને ખબર છે, પણ આપણે જો એને અમલમાં મૂકીએ તો ઘણો ફાયદો થાય. આજે આપણે સિનિયર સિટીઝન ગ્રુપ સાથે જ્યારે વાત કરી રહ્યા છે તો મારે તમને જે એક વસ્તુ કહેવી છે કે એજ ઇઝ જસ્ટ એ નંબર. આપણે છે ને ઉંમરમાં ક્રોનોલોજીકલ એક એજ હોય અને એક મેન્ટલ એજ હોય. ક્રોનોલોજીકલ એજ એટલે કે આપણે આજે 60 વર્ષના થયા, 65 વર્ષના, 70 વર્ષના, આપણે કેટલી દિવાળી જોઈ છે તે એજ છે, એને ક્રોનોલોજીકલ એજ કહેવાય. પણ આપણી મેન્ટલ એજ શું છે ને તે સૌથી અગત્યની છે. આપણે જો મનથી સ્વસ્થ રહીએ, મનથી યુવાન રહીએ તો આપણને દુનિયાની કોઈ પણ મુસીબત હરાવી શકતી નથી, આપણે થકવી શકતી નથી. તો આપણે એ વસ્તુનો હંમેશા ધ્યાન રાખવો જોઈએ. એ જ જસ્ટ એ નંબર. તમે કોઈ પણ ઉંમરે કસરત કરી શકો છો, કામકાજ કરી શકો છો. લીવ યોર લાઈફ એન્ડ ફોરગેટ યોર એજ. તો ફ્રેન્ડ્સ, સ્માર્ટ બનો અને સ્વસ્થ રહો, એટલું જ મારે કહેવું છે. થેન્ક યુ દીપકભાઈ, થેન્ક યુ ઓડિયન્સ. હવે હું દીપકભાઈને વિનંતી કરું કે આપણે હવે આગળનું જે બીજું વક્તવ્ય છે, આજના વક્તવ્યનો બીજો પાર્ટ છે, તો તે આપણે સાંભળીએ. ડોક્ટર દીપક તોરાવાલા અમારા બુઝુર્ગો કા હમસફરના જે ગ્રુપ છે અમારું ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશનનું, તેના માટેના એક પાયાના કાર્યકર છે, એક કોઓર્ડિનેટર તરીકે કાર્ય કરે છે. જેવી રીતે ડોક્ટર જયેન્દ્રભાઈ કાપડિયા બીજા બધા ગ્રુપ સાથેનું કોઓર્ડિનેશન સંભાળતા હોય છે, તેવી જ રીતે ડોક્ટર દીપકભાઈ અમારા સભ્યો સાથે કેવી રીતે કોઓર્ડિનેટ કરવું, કયા સભ્યને કયા વિષય ઉપર બોલવું અને જે બીજું ઓડિયો વિઝ્યુઅલને બધી માહિતીનું કઈ રીતે ધ્યાન રાખવું, સંકલન કઈ રીતે કરવું તેનો ખ્યાલ રાખે છે. એ પોતે છેલ્લા 30 વર્ષથી પાંડેસરા ખાતે એક સફળ ફેમિલી ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરે છે. સાથે જ મને કહેતા આનંદ થાય છે કે એમને એક ઉદ્યોગપતિ પણ છે, એમને ટેક્સટાઇલ વ્યવસાય સાથે પણ એ ઘણા વર્ષોથી સંકળાયેલા છે. ડોક્ટર દીપકભાઈ અને આપને આપની સાથે જે વયસ્ક રસીકરણ વિષય છે તેના વિશે ચર્ચા કરશે. એટલે રસીકરણ આજકાલ એવું નથી કે ખાલી નાના બાળકોમાં જ હોય, મોટા મોટી ઉંમરની વ્યક્તિઓને પણ અમુક રસીઓથી ઘણો ફાયદો થતો હોય, તો તેના વિશે આપણે સૌની સાથે ચર્ચા કરશે. ડોક્ટર દીપકભાઈ, ઓવર ટુ યુ. થેન્ક યુ યતીશ. સ્ક્રીન હું શેર બંધ કર્યો. નમસ્કાર. ડોક્ટર જેસે ખૂબ જ સરસ અને એટલી બધી ઝીણવટ ભરી જે માહિતી આપી, જે ખરેખર ડે ટુ ડે લાઈફમાં ખૂબ જ જરૂરી છે. જેમ યતીશે કહ્યું, આ બધી જ વસ્તુ આપણને બધાને ખબર જ છે, પણ એનું અમલીકરણ કરવાની ખૂબ જ જરૂર છે. હવે આપણે એક બીજા ખૂબ જ જરૂરી ટોપિક જે છે તે જોઈએ કે વયસ્ક રસીકરણ. એટલે મોટી ઉંમરે આપવાની રસી. હવે આ તમને કદાચ એવું લાગશે કે રસી તો બધી નાના છોકરાઓને જ અપાય, પણ એવું નથી. હવેના વખતમાં એડલ્ટ એટલે બાળકો કરતા મોટું જે ગ્રુપ છે એ અને સિનિયર સિટીઝન એટલે વડીલોમાં, એ બધામાં પણ અમુક અમુક રસીની જરૂર છે. અને એ માટે સરકાર પણ ખૂબ જ કાર્ય કરે છે. 16 માર્ચ એ આપણા દેશમાં નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે તરીકે ઉજવાય છે અને એપ્રિલ મહિનાનો છેલ્લો વીક એ વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીક તરીકે પણ ઉજવાય છે. આ બધા દિવસ ઉજવવાનું કારણ એક જ છે કે એ બાને લોકોમાં
વેક્સિનેશન માટેની રસીકરણ માટેની જાગૃતિ આવે એના શું શું ફાયદા છે, કેમ મુકાવી જોઈએ એના એ લોકોને ખ્યાલ આવે. આજે આપણે એ જ વિષય પર વાત કરીશું કે પહેલી તો માન્યતા એ છે કે રસી ફક્ત બાળકો માટે જ હોય છે એવું નથી, વડીલો તેમજ વૃદ્ધો બધાને માટે રસીની જરૂરિયાત હોય છે. તો રસી એટલે શું છે એ આપણે પહેલા તો જોઈએ કે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ જે ઉત્પન્ન કરવાની વ્યવસ્થા છે કોઈ પણ રોગ લાગે તો એને માટે શરીર એક પ્રતિકારક શક્તિ ડેવલપ કરે છે, એ પ્રતિકારક શક્તિ ડેવલપ કરવા માટેની જે પદ્ધતિ છે એને રસી કહેવામાં આવે છે. અત્યારે તમે પેપરમાં રોજ જ્યારથી કોરોના ચાલુ થયું છે વિચાર્યું વાંચતા જ હશો કે આખા દેશમાં નહીં પણ આખા વિશ્વમાં એને માટેની રસી માટેની શોધ ચાલે છે, પણ હજુ સુધી એ સફળ નથી થઈ અને એને થોડોક ટાઈમ લાગશે. તો રસી એ શું છે? તો શરીરમાં કોઈક એવું દ્રવ્ય આપણે દાખલ કરવામાં આવે છે જેને એન્ટીજન કહેવામાં આવે અને એનો સામનો કરવા માટે શરીર ચોક્કસ તત્વો ઉભા કરે જેને એન્ટીબોડીઝ કહેવામાં આવે છે, જે એ વાયરસ કે બેક્ટેરિયાને ઓળખી અને એનો નાશ કરે છે. આ બેઝિકલી એકદમ સરળ ભાષામાં કહેવાય તો એ રસીનું કાર્ય છે. અને રસીનું જે જીવાણુ આપણા શરીરમાં દાખલ કરવામાં આવે છે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે, એટલે એનાથી આપણને શરીરમાં રોગ નથી થતો, ખાલી એ રોગ માટેની એન્ટીબોડીઝ ઉત્પન્ન થાય છે. આ બેઝિકલી રસીની કામ કરવાની રીત છે. રસી બનાવતા પહેલા ખૂબ જ બધી એની પ્રક્રિયામાંથી પાસ થવું પડે છે. અમુક રસીઓ ઇન્જેક્શન માટે આપવામાં આવે છે, અમુક રસી નાક દ્વારા આપવામાં આવે છે, અમુક રસીનો એક જ ડોઝ હોય છે, અમુક રસીના બે કે બેથી વધારે ડોઝ હોય છે, કોઈ રસી એવી હોય છે જે ફક્ત એક જ રોગ માટે કામ કરે છે, અમુક રસી એવી હોય છે કે એકથી વધારે રોગ માટે કામ કરે છે, અમુક રસી આખી જિંદગી એક વાર ડોઝ આપી દીધા પછી આખી લાઈફ એનો અસર રહે છે, અમુક રસી ધીમે ધીમે અસર ઓછી થતી જાય છે, પાછળથી એના અમુક ડોઝ લેવા પડે છે. તો વૃદ્ધો માટે કે વયસ્કો માટે રસી કેમ મૂકવી જોઈએ? આગળ મેં જેમ કહ્યું તેમ બાળપણમાં જે રસી આપણને મૂકવામાં આવી છે એ રસીઓની જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે એમ એ રસીની અસર ઓછી થતી જાય છે, એટલે પાછળના જીવનના પાછળના ભાગે પાછો એનો એક ડોઝ આપવો જરૂરી થાય છે. પછી હાલમાં જે આપણે વડીલો છે એ લોકો બાળ હતા ત્યારે અમુક રસી અપાતી જ નહીં હતી, તો એ રસી અત્યારે જે નવી રસી ડેવલપ થઈ છે એ રસી અત્યારે લેવી જોઈએ. જે બાળકોને બધી રસી અપાઈ છે એ બધી અત્યારે આપણે વડીલોને આપવાની જરૂર નથી, એ આપણે પછીના સ્લાઇડમાં જોઈશું. પછી અમુક રસીઓ નવા સંશોધન થયા છે કે ત્યારે અસ્તિત્વમાં જ નહીં હતી, તો એ રસી અત્યારે આપણે આપવી જોઈએ. વડીલોની ઉંમરના કારણે એમની રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી થતી જાય છે. રસી આગલા બાળપણમાં જે રસી આપી હોય એની રસીની અસર તો ઓછી થાય જ છે, પણ પોતાની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટતી જાય છે, તો એને માટે પણ આપણે રસી લેવી જોઈએ. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અથવા તો જે ઇમ્યુનાઇઝેશનનું બોર્ડ છે એમને વડીલોએ કઈ કઈ રસી લેવી જોઈએ એને માટે આ 10 રસી સૂચવેલી છે, ન્યુમોકોકલ ઇન્ફ્લુએન્ઝા. હવે આ દરેક રસી આપણે લેવી જોઈએ એવું જરૂરી નથી, એમાંથી જે અમુક ઇમ્પોર્ટન્ટ રસી છે એને આપણે ટૂંકમાં જોઈશું કે એના કયા કયા ફાયદા છે. પહેલી તો એક ન્યુમોકોકલ વેક્સિન. આજે આપણે ઇન્ડિયાની જ વાત કરીએ ને તો લગભગ આખા વર્ષમાં 40 લાખ લોકોને ન્યુમોનિયા થાય છે, એમાંથી લગભગ 2 લાખ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે અને ઘણાને મોટી ઉંમરે ન્યુમોનિયા થવાથી
મૃત્યુ પણ થઈ શકે છે. જે લોકોને ધૂળની એલર્જી છે અથવા તો પ્રદૂષણ વિસ્તારમાં રહે છે, જેમને કોઈ સિગરેટ કે તમાકુનું વ્યસન છે, હાર્ટની બીમારી છે, ડાયાબિટીસ છે, પ્રેશર છે, એવા લોકોને પાછું ન્યુમોનિયા જો થાય તો વધારે ગંભીર પ્રમાણમાં થઈ શકે છે. અત્યારે તમે જોયું હશે કે આ કોવિડ કોરોનાના કેસમાં પણ જે લોકો વધારે ઉંમરના છે અને સાથે જે લોકોને ડાયાબિટીસ, હૃદયની બીમારી, કિડનીની બીમારી છે, એ લોકોને ખૂબ જ સિરિયસ ન્યુમોનિયા થઈ જાય છે. જ્યારે યંગ લોકોને કોરોના થાય છે પણ એ લોકોના સારા થવાના ચાન્સીસ વધારે છે. એટલે જે લોકોને પણ આવા સાથે ઉંમરની સાથે આવા બીજા રોગ હોય છે એ લોકોમાં ન્યુમોનિયાની અસર વધારે ગંભીર થાય છે. ન્યુમોકોકલ જે બેક્ટેરિયા હોય છે એનાથી ન્યુમોનિયા થઈ શકે, છાતીનો મેનિન્જાઇટિસ એટલે મગજમાં પરું થઈ શકે છે, ઓટાઇટિસ મીડિયા એટલે કાનમાં પરું થઈ શકે છે અને સાઇનસમાં પરું થઈ શકે છે. તો ન્યુમોકોકલ નહીં થાય અથવા તો થાય તો એની અસર ખૂબ જ નહિવત થાય, એને માટેની ન્યુમોકોકલ વેક્સિન આવે છે, એ લોકો કોણે લેવી જોઈએ? તો એ 50 વર્ષથી ઉંમરના લોકો અને સાથે એ લોકોને કોઈ પણ ડાયાબિટીસ હોય, પ્રેશર હોય, હાર્ટનો પ્રોબ્લેમ હોય, કેન્સર હોય કે જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એ લોકોએ લેવી જોઈએ, અથવા તો 65 વર્ષની ઉંમરના બધા જ લોકોએ ન્યુમોકોકલ વેક્સિન લેવી જોઈએ. ન્યુમોકોકલ વેક્સિનના બે પ્રકાર આવે છે, પ્રિવેનાર 13 અને ન્યુમોકોકલ વેક્સિન ન્યુમોવેક્સ 23. આ દરેક વેક્સિનના અલગ એ છે, પણ અમારું રેકમેન્ડેશન છે કે પ્રિવેનાર 13 લેવી જોઈએ અને એનો એક જ ડોઝ આપવામાં આવે છે. 65 વર્ષની ઉંમર પછી ફક્ત એક વાર આ એક રસીનો ડોઝ લઈ લેવો જોઈએ દરેક વડીલ લોકોએ. બીજી વેક્સિન છે ઇન્ફ્લુએન્ઝા. ઇન્ફ્લુએન્ઝા આપણને ખબર છે કે દર વખતે સિઝન બદલાય, શિયાળામાંથી ઉનાળો શરૂ થાય અથવા તો શિયાળાની શરૂઆત હોય ત્યારે અચાનક લોકોને શરદી થાય, માથું દુખે, ઝીણો તાવ આવે, એ બધું આ ઇન્ફ્લુએન્ઝાના લક્ષણ છે. અને એ પણ ખૂબ જ યંગ પીપલમાં તો જ્યારે થાય છે ને તો એ લગભગ 2-3 દિવસમાં સારું થઈ જાય છે, પણ વડીલ લોકોમાં ન્યુમોનિયા ઘણી વાર એમાં ઇન્ફ્લુએન્ઝા ન્યુમોનિયા પણ થાય છે અને 65 વર્ષની ઉંમરમાં આ રોગ ખૂબ જ ઝડપથી ફેલાય છે. ઇન્ફ્લુએન્ઝાની પણ વેક્સિન આવે છે, એના પણ બે પ્રકાર છે, પણ ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન એવું છે કે એ દર વર્ષે ઇન્ફ્લુએન્ઝાના વાયરસ કે જેની સ્ટ્રેન કહેવાય છે તે અલગ અલગ સ્ટ્રેન દર વર્ષે હોય છે. એટલે આખા વર્ષ વિશ્વમાં એ WHO એ અમુક ભાગ પાડી દીધા છે, તો આપણા એશિયન કન્ટ્રીમાં દર ઓગસ્ટ મહિનામાં, જુલાઈના એન્ડમાં અથવા ઓગસ્ટ મહિનામાં નવી વેક્સિન કે જે વખતે જે સ્ટ્રેન ચાલતી હોય અને આ ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન જો મુકાવવી હોય તો દર વર્ષે એનો એક ડોઝ લેવો જોઈએ, જે ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં નવી વેક્સિન જે આવે એનો ડોઝ લેવો જોઈએ. બીજી એક વેક્સિન છે TDEP, એટલે ટેટેનસ, ડિપ્થેરિયા અને પર્ટ્યુસિસ. આપણા વેક્સિનેશન પ્રોગ્રામમાં બાળકોને છેલ્લે 10 વર્ષની ઉંમરે એ ટેટેનસ અને ડિપ્થેરિયાનો ડોઝ આપી દેવામાં આવે છે. ત્યાર પછી આ રોગ માટેની જે શક્તિ હોય છે, પ્રતિકારક શક્તિ, એ ધીમે ધીમે વ્યક્તિની ઉંમર વધે તેમ એ ઓછી થતી જાય છે. તો હવે આ ખૂબ જ સરસ વેક્સિન એક અવેલેબલ છે જે 3 મોટા રોગો, ટીટેનસ એટલે ધનુર્વા, ડિપ્થેરિયા અને પર્ટ્યુસિસ એટલે કાળી ખાંસી, એ ત્રણેય માટે, ડિપ્થેરિયા અરે આ ધનુર જે કહેવાય છે કે જે આપણે કઈ ખીલી વાગી જાય, ધૂળ લાગે ઘામાં, ટીટેનસ થઈ શકે છે. ડિપ્થેરિયા એટલે આ ગળાનો ગલપ
જે ભાગ થઈ એના પર ખૂબ જ સોજો આવી જાય છે, ટોન્સિલ પાકી જાય છે, ગળું પકડાઈ જાય છે, એને ડિપ્થેરિયા કહેવાય છે. અને કાળી ખાંસી જેને હિકપ, આ ત્રણે ત્રણ રોગ માટેની વેક્સિન આવે છે એ ખૂબ જ જરૂરી છે. હિપેટાઇટિસ એ એટલે સામાન્ય કમળો, જે આપણે કમળાના નામથી ઓળખીએ છીએ, પ્રદૂષિત ખાવાથી કે ખોરાકથી અથવા તો ખરાબ પાણીથી જે થાય છે એને, એનાથી બચવા માટેની હિપેટાઇટિસ એની વેક્સિન આવે છે. બે ડોઝ હોય છે, પણ આ દરેક વ્યક્તિએ જરૂરી નથી. એકચ્યુઅલી તો આપણે હિપેટાઇટિસ નહીં થાય એના જ પ્રિકોશન રાખવા જોઈએ. ગમે ત્યાં પ્રદૂષિત ખોરાક નહીં લેવો જોઈએ કે પ્રદૂષિત પાણી નહીં પીવું જોઈએ. પણ જે લોકોને વધારે આંતરરાષ્ટ્રીય મુસાફરી થાય છે, હવે બહાર જઈને ત્યાં આવું કંઈ હિપેટાઇટિસ થાય, એના કરતાં જે લોકોને વધારે આવું ટ્રાવેલિંગ કે એવું હોય છે અથવા તો લાંબી યાત્રા કરવાની હોય છે, તો ત્યારે હિપેટાઇટિસ એને વેક્સિન મુકાવી દીધી ની સલાહ બનેલી છે. બીજું છે હિપેટાઇટિસ બી. હિપેટાઇટિસ બી આમ તો લગભગ એકબીજા, હિપેટાઇટિસ બી જેને થયો હોય એના લોહીના સંસર્ગમાં જો કોઈ વ્યક્તિ આવે તો જ હિપેટાઇટિસ બી થાય છે, જેને આપણે સામાન્ય ભાષામાં ઝેરી કમળા તરીકે ઓળખીએ છીએ. એટલે આ કોણ છે ને, તો જે હેલ્થ વર્કરો છે એટલે બ્લડ બેંકમાં કામ કરે છે અથવા જેને જે પેરામેડિકલ એટલે નર્સિંગ સ્ટાફ છે, ડોક્ટરો છે, એ લોકોએ આની રસી લેવી જરૂરી છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ રસી છે જે સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશયના મુખના કેન્સરને બચાવતી વેક્સિન છે. આજે તમને જાણીને નવાઈ લાગશે કે સ્ત્રીઓમાં જે કેન્સર થાય છે સૌથી વધારે બે જાતના, એક તો સ્તનનું કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર. સ્તનનું કેન્સર પણ આપણે રેગ્યુલર આટલી બધી અવેરનેસ કરીએ છીએ કે જો એનું તમે રેગ્યુલર તમારી સ્તનની તપાસ જાતે કર્યા કરો અને એવું જરાક પણ નાની ગાંઠ લાગે તો તમારા ફેમિલી ડોક્ટરને બતાવીને એની સલાહ લો. એ જ રીતે ગર્ભાશયના મુખનું કેન્સર માટે પણ 40 વર્ષની ઉંમર પછી એક ખૂબ જ સરળ ટેસ્ટ છે જેને પેપ સ્મિયર કહેવાય છે. એ તમારા ગાયનેકોલોજીસ્ટને બતાવીને દર વર્ષે એકવાર આ ટેસ્ટ કરાવો તો ગર્ભાશયના મુખનું કેન્સર જો થતું હોય તો ખૂબ જ વહેલું એને પકડી શકાય છે અને એનું નિદાન થાય તો એની ટ્રીટમેન્ટ થઈ શકે છે. સર્વાઇકલ કેન્સર નહીં થાય એને માટેની વેક્સિન આવે છે કે જે ક્યારે લેવી જોઈએ. બે જાતની આવે છે, ગાર્ડાસિલ અને સર્વેક્સ. તો ગર્ભાશયના કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર નહીં થાય એ દરેક સ્ત્રીઓએ, આમ તો એ માનસિકની એની શરૂઆત થાય ત્યારે એટલે 13 કે 14 વર્ષે લઈ લેવી જોઈએ, અથવા મેક્સિમમ એમનું લગ્ન જીવન શરૂ થાય તો 26 વર્ષ પહેલા એ લેવી જોઈએ. 26 કે સૌથી વધારે 30 વર્ષની ઉંમર સુધીમાં લઈ જવી. એટલે વડીલોમાં આ કહેવાનું ફાયદો એ છે કે જો તમારા ઘરમાં તમારી વહુ હોય અથવા તમારી દીકરી હોય તો આ વેક્સિન એ લોકોને સલાહ તમારે આપવી જોઈએ. આ એક ચાર્ટ છે, જેમ આપણે કહ્યું તેમ ટીટેનસ, ડિપ્થેરિયા, પર્ટુસિસ નું જે વેક્સિન છે તે દર 10 વર્ષે એક ડોઝ લેવો જોઈએ. હ્યુમન પેપિલોમા વેક્સિન એટલે જે મેં ગર્ભાશયના મુખના વેક્સિનની વાત કરી એ 3 ડોઝ પહેલા મહિના, એટલે 0 પહેલા મહિના અને પછી 6 મહિના, એ રીતે 3 ડોઝ છે. બીજી આ ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન છે, તે દર વર્ષે લેવી જોઈએ 50 વર્ષની ઉંમર પછી. અને ન્યુમોકોકલની વેક્સિન છે, તે 50 વર્ષની ઉંમર સાથે જો કોમોર્બિડ એટલે સાથે કોઈ રોગ હોય તો ત્યારે લેવી જોઈએ, અથવા તો 65 વર્ષની ઉંમર પછી તો દરેકે દરેક જણે એક ડોઝ લઈ લેવો જોઈએ. તો આ સાથે જ હું મારું વક્તવ્ય પૂરું કરું છું. થેન્ક યુ વેરી મચ. હવે આના આપણે જો કોઈ પણ
આપને અને તો તમારા સ્ક્રીનની નીચે ક્વેશ્ચન આન્સર છે, ત્યાં લખીને મોકલશો તો અમને જાણવા મળશે કે તમારી શું ક્વેરી છે એ લઈશું, અને તે છતાં અથવા તમારા અમારી પાસે પણ થોડા ક્વેશ્ચન આવેલા છે એ અમે પછી એના જવાબ આપીશું. એ પહેલા આપણે હવે હું ઇન્વાઇટ કરું છું ડોક્ટર જયેન્દ્ર કાપડિયા. ડોક્ટર જયેન્દ્ર કાપડિયાનો પરિચય એકચ્યુઅલી આપવાનો હોય જ નહીં. આ આખા કાર્યક્રમ કે એમ જેનો વિચાર સૌથી પહેલા જે સ્ફુર્યો હતો ડોક્ટર જયેન્દ્ર કાપડિયાને, અને પછી એમને એક આ અમારા સંસ્થામાં એનો પ્રસ્તાવ મૂક્યો, અને આજે અમે આ 121મો કાર્યક્રમ કરી રહ્યા છે. ડોક્ટર જયેન્દ્ર કાપડિયા છેલ્લા 45 વર્ષથી મોગલી ઉપસરામાં ફેમિલી ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરે છે. અમારા એસોસિએશનના તેઓ ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. અમારું એસોસિએશનનું બીજું એક રાષ્ટ્રીય સ્તરે સંગઠન છે FFPI. આખા દેશના બધા જ એસોસિએશનનો એ હેડ છે. એના પણ ડોક્ટર જયેન્દ્ર કાપડિયા પ્રમુખ રહી ચૂક્યા છે. 2013માં ડોક્ટર કલામ, જે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે, એમના હસ્તે એમને એક્સેલન્સ ઇન જનરલ પ્રેક્ટિસનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. અત્યારે ખૂબ જ સફળ પ્રેક્ટિસનર ઉપરાંત જયેન્દ્રભાઈ જે આ ઉંમરે જે ફિટનેસનું એક્ઝામ્પલ કહેવાય ને, એ છે કે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે તેઓ સુરતને ટેબલ ટેનિસ માટે પ્રતિનિધિત્વ કરે છે, અને ઘણી ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં પણ તેઓ રહી ચૂક્યા છે અને મેડલ લઈ આવ્યા છે. તો જયેન્દ્રભાઈ, તમારું પ્રેઝન્ટેશન ચાલુ કરીએ. જયેન્દ્રભાઈ, ઓવર ટુ જયેન્દ્રભાઈ. થેન્ક યુ ડોક્ટર દીપક તુરાવાલા અને ડોક્ટર યતીશ લક્ષીવાલા. તમે વરિષ્ઠ નાગરિકોને જે રોજિંદી સમસ્યાઓ ડોક્ટર યતીશે બહુ સરસ વાત કરી કે આપણે જ્યારે ડોક્ટરના ક્લિનિક પર જઈએ ત્યારે કઈ કઈ વસ્તુઓની કાળજી લેવી જોઈએ. હવે હું તમને કેટલીક આવશ્યક સૂચનાઓ માટેની વાત કરું. તો સૌ પહેલા તો જ્યારે આપણે દાદર ચઢીએ ને, તો દાદર ચઢતી વખતે હંમેશા દાદરની રેલિંગ પકડી રાખવી. આપણે ઘણી વખત જોઈએ છે કે પહેલે માળે કે બીજે માળે જવું હોય અને લિફ્ટની સુવિધા નહીં હોય તો દાદરની રેલિંગ પકડ્યા વગર જો તમે દાદર ચડવા જશો તો શક્ય છે કે ઘણી વખત ઉંમરને કારણે આપણે બેલેન્સ ચૂકી જઈએ અને પડી જવાનો પણ ભય રહે. એટલે અત્યારે આપણે બધાએ હંમેશા યાદ રાખવું કે દાદરની રેલિંગ પકડીને હંમેશા ચાલવું જોઈએ. નેક્સ્ટ નેક્સ્ટ સ્લાઇડ દીપક. જયેન્દ્રભાઈ ફૂલ સ્ક્રીન કરી દો ને. ફૂલ સ્ક્રીન જ છે દીપક. ચાલે મેં નેક્સ્ટ કરી છે. હા ફૂલ સ્ક્રીન કરી દે. ફૂલ સ્ક્રીન કરી દે સ્લાઇડ. ફૂલ સ્ક્રીન જ કરેલી છે. ઓકે. નહીં તો અહીંયા એનીવે નેક્સ્ટ. કસરત કરતી વખતે પગના અંગૂઠાને. હા નેક્સ્ટ. એ છે. હા સર. નહીં એ બરાબર ચેન્જ નથી થઈ. પણ ચેન્જ નથી થયું એટલે કદાચ કંઈક લોક થઈ ગઈ છે. મારે ચેન્જ થાય છે. ઓકે. અહીંયા નથી થતી. પાછું કદાચ સ્ક્રીન શેર પાછું કરીને એક વખત. એટલે ખાસ કરીને આ કોરોનાના સમયની અંદર જે કેટલીક અગત્યની વસ્તુઓ છે તેમાં એક બીજી વસ્તુ એ પણ છે કે આપણે વરિષ્ઠ નાગરિકોએ અત્યારે કઈ કઈ વસ્તુની કાળજી લેવી જોઈએ. બરાબર છે. હવે આવે છે. સૌથી પહેલા મેં આપને વાત કરી કે દાદર ચડતી વખતે રેલિંગ પકડવી જોઈએ હંમેશા. નેક્સ્ટ. કસરત કરતી વખતે પગના અંગૂઠા પકડવાની કોશિશ કરવી નહીં. ઘણી વખત હું સવારે મોર્નિંગ વોકમાં ક્યારેક જાઉં ત્યારે ઘણા સિનિયર સિટીઝન કસરત કરતા જોવામાં આવે છે, પરંતુ સાચી વૈજ્ઞાનિક રીતે જો તમે કસરત કરશો તો તમને એનો આનંદ આવશે, એનો લાભ પણ મળશે,
परंतु जो तमे पगना अंगूठा पकड़वानी कोशिश करी तो एने कारणे कुदरते जे आपने कमरना नाजुक मणका आप्या छे एनी ऊपर खूब दबाण आवे अने उमर वधवाने कारणे आपणा कमरना मणका बरड़ थई जाय ए एटला ओछा होता नथी। बीजू एनी अंदर पण केटलीक घसारो लागे, केटलीक वखत आपणे सांभळीए के मणकानी गादी घसाई गई छे, तो आवी परिस्थितिनी अंदर आकृतिमां जेम बतावी छे तेम के कसरत करती वखते पगना अंगूठा पकड़वानी कोशिश करवी नहीं। नेक्स्ट, आ एक बहु अगत्यनी वात छे के कपड़ा हमेशा स्टूल पर बेसीने ज बदलवा। आपणे त्यां परिस्थिति केवी छे के जे पहेलो नवा जाय ने एने कोरो बाथरूम मळे, त्यार पछी जे नवा जाय ने एने हमेशा भीनो बाथरूम मळे, कारण के बाथरूम कोरो करीने बीजी व्यक्ति नवा जाय एवुं आपणने कोईए शीखव्युं नथी। અને આપણે ઘણી વખત સાંભળીએ કે દાદા કે દાદી બાથરૂમમાં નાવા ગયા, પગ લપસી ગયો અને થાપાનું હાડકું ભાંગી ગયું। આ જ એક મોટું કારણ છે કે જેને કારણે બાથરૂમ ભીનું હોય અને લપસી પડવાની શક્યતા ખૂબ જ વધારે હોય, તે સંજોગોની અંદર બાથરૂમની અંદર એક નાનું આવું સ્ટૂલ રહેવા દેવાનું અને એ સ્ટૂલ પર બેસીને તમે કપડાં બદલશો તો કપડાં આસાનીથી બદલી શકશો અને અગત્યની વસ્તુ કે લપસી જવાનો ભય નહીં રહેશે અથવા તો પડી જવાનો ભય નહીં રહેશે। એટલે હંમેશા કપડાં, ઘણી વખત આપણે કપડાં પહેરતી વખતે શર્ટની બાંહ ફસાઈ જાય, પેન્ટ આસાનીથી પહેરી નહીં શકીએ, તો આ સંજોગોની અંદર તમે સ્ટૂલ પર બેસીને કપડાં બદલશો તો આસાનીથી કપડાં બદલી શકશો। નેક્સ્ટ, આ એક અગત્યની વસ્તુ જરૂર છે કે સવારે તમે મોર્નિંગ વોક શરૂ કરો। હું ઘણી વખત જોઉં છું કે મોર્નિંગ વોક વરિષ્ઠ નાગરિકો આ બધી બાબતમાં મેં જોયું છે કે ખૂબ જ ચોક્કસ છે, પહેલાં વોર્મઅપ કરે, પહેલાં થોડું ચાલે, પછી લાફિંગ ક્લબની એક્સરસાઇઝ થાય અથવા તો રેગ્યુલર એક્સરસાઇઝ થાય। પરંતુ આપણે આપણો મેસેજ બીજાને પણ આપવાનો છે, આપણો આ સંદેશ કે વોર્મઅપ કર્યા સિવાય જો તમે કોઈ પણ કસરત કરવાની શરૂઆત કરશો તો આખી રાત તે તમારા શરીરના સ્નાયુઓ શિથિલ થઈ ગયા છે, એને ઓક્સિજન મળવો જરૂરી છે, એને ગરમી મળવી જરૂરી છે, શરીરના હાડકાં જે એકદમ રાત્રે આપણે જકડાઈ ગયા હોય તો એને પણ નોર્મલ પોઝિશનમાં લાવવા જરૂરી છે। એટલે વોર્મઅપ કર્યા સિવાય કોઈ પણ કસરતની શરૂઆત કરવી નહીં। નેક્સ્ટ, ઘણી વખત આપણે જોઈએ કે મસ્તી મજાકમાં પણ પાછળ ચાલવાની કોશિશ કરવી નહીં, પડી જશો। આ આપણા વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ અગત્યનું છે, કારણ કે આપણે આગળ ચાલી શકીએ પરંતુ મસ્તી મજાકમાં પણ ક્યારેક કોઈને ધક્કો મારીને અથવા તો હાથ પકડીને પાછળ ખેંચી જવાની કોશિશ કરવી નહીં, કારણ કે આપણા રિફ્લેક્સીસ આ ઉંમરે ઘણા ધીમા પડી જાય છે, એટલે પડી જવાની ખૂબ જ શક્યતા છે। એટલે મસ્તી મજાકમાં પણ ઊંધા ચાલવાની કોશિશ કરવી નહીં, પડી જશો ઈજા થશે। નેક્સ્ટ, આપણે લોકડાઉનમાં જોયું કે ઘણી વખત આપણે ઘરના કામ પણ કરવા પડે અને કરવા પડે, એમાં કંઈ ખોટું નથી। જો એ કુટુંબમાં એ કુટુંબની ભાવનાથી આપણે લોકડાઉન 1, 2, 3, 4, 5 સાથે રહીને, જો કુટુંબ સાથે રહીને માણ્યો હોય તો નાના મોટા કામ આપણે કરવા પડે, પરંતુ કેટલાક જણા કચરો વાળતી વખતે પણ બેસીને કચરો નથી વાળતા, ઝૂકીને કચરો વાળે। કેટલાક વરિષ્ઠ નાગરિકોને મેં પૂછ્યું તો કે સવારે અમારા રૂમની સફાઈ તો અમે જ કરીએ છીએ, પછી જ્યારે સર્વન્ટ આવે ત્યારે રૂમની સાફ સફાઈ થાય એ બીજી વસ્તુ, પણ મને તો મારો રૂમ સવારના પોરમાં ચોખ્ખો જોઈએ। બિલકુલ સાચી વાત છે, સરસ વાત છે, આરોગ્ય વર્ધક વાત છે, પણ તમારે વાંકા વળીને વજન ઊંચકવું નહીં અને ઘૂંટણમાંથી પગ વાળીને યોગ્ય રીતે વજન ઊંચકવું। આ સ્લાઇડ અહીંયા બતાવવાનું કારણ એ છે કે તમે આપણે નોકરોને પણ જોયું હશે કે એ લોકો બેસીને કચરો નથી વાળતા, એ વૈજ્ઞાનિક રીત નથી, પણ એની જુવાન, એ તો ઉંમર જુવાન છે, તો એની ઉંમર 50 વર્ષથી ઉપરની નથી, પરંતુ આપણે બધા વરિષ્ઠ નાગરિકો છીએ એટલે હંમેશા એક સ્ટૂલ પર બેસીને સામાન્ય રીતે હળવેશથી કચરો વાળશો અથવા તો ઘૂંટણમાંથી પગ વાળીને યોગ્ય રીતે જો વજનને તમે ઊંચકશો તો તમને કોઈ તકલીફ નહીં પડે। આ નાની નાની વસ્તુઓ છે પરંતુ લાંબે ગાળે તમને કમરના દુખાવામાં રાહત ખૂબ આપશે જો તમે પગ વાળીને સામાન્ય રીતે આ અમલ કરશો તો। નેક્સ્ટ,
આ એક બહુ જ અગત્યની વસ્તુ છે કે પથારીમાંથી ઉઠો ત્યારે થોડી વાર બેસો, આંખ બંધ કરી ઈશ્વરનું સ્મરણ કરો અને ધીરે ધીરે આજુબાજુના વાતાવરણથી ટેવાઈ જાઓ, પછી જ ઊભા થાઓ. આ એટલા માટે જરૂરી છે કે ઘણી વખત આપણા બધાની જ એક આદત છે, મહિલા હોય કે પુરુષો, ઉઠીને સીધા મહિલાઓ સીધો દૂધ આવ્યું કે નહીં તે જોવા જશે અને પુરુષો પેપર આવ્યું કે નહીં તે જોવા જશે. આપણે સફાળા ઉઠ્યા જઈએ છીએ, આપણે ધીરે ધીરે નથી ઉઠતા. પરંતુ હવે આપણી ઉંમર જ્યારે 60-65 વર્ષની ઉપરની થઈ છે તો તે વખતે આપણે પથારીમાંથી બેસ ઉઠવા જ્યારે ઊભા થાવ ત્યારે 2 મિનિટ બેસો, ઈશ્વરનું સ્મરણ કરો, ધીરે ધીરે આંખ ખોલો અને પછી ઊભા થાવ. ઘણી વખત અડધી રાત્રે જ્યારે આપણે વોશરૂમ જવાનું થાય ને તો પણ આ ટીપ્સ તમે જાણી રાખજો, કારણ કે ઘણી વખત અંધાર આવી જાય, ચક્કર આવી જાય. કારણ કે મગજને જે લોહી પહોંચવું જોઈએ આ ઉંમરને કારણે એક ક્ષણિક સેકન્ડો માટે નથી પહોંચતું. એટલે આ ઉંમરે વરિષ્ઠ નાગરિકોની ફિઝિયોલોજી પણ બદલાતી જાય અને ફિઝિયોલોજી બદલાતી જવાને કારણે મગજને ઓક્સિજન ઓછું પહોંચે અને ચક્કર આવે, ડિઝીનેસ લાગે, સમજ નહીં પડે, પડી જવાય, સહારો ઢૂંઢવો પડે. તો આ બધી વસ્તુ માટે પથારીમાંથી ઉઠો ત્યારે થોડી વાર બેસો, આંખ બંધ કરી ઈશ્વરનું સ્મરણ કરો અને ત્યાર પછી જ આજુબાજુના વાતાવરણથી ટેવાય એ રીતે ઊભા થાઓ. મિત્રો, આ તો જે કેટલીક આવશ્યક સૂચનાઓ મારે તમને આપવી હતી જે જરૂરી છે, પરંતુ હવે જો હું આપને વાત કરું છું, હવે જો આપને વાત કરું છું, દીપક આ સ્લાઇડ પૂરી કરી દે, ફૂલ સ્ક્રીન વિડીયો. હા મિત્રો, હવે જે હું તમને વાત કરું છું એ વરિષ્ઠ નાગરિકોએ આ કોરોનાના સમયમાં શું કાળજી લેવી જોઈએ. તમારી ઉપર વોટ્સએપથી, ફેસબુકથી, ઇન્સ્ટાગ્રામથી એટલી બધી માહિતીઓનો ધોધ વહે છે આજકાલ કે ઘણી વખત આપણને કન્ફ્યુઝન થાય છે કે આમાં કઈ માહિતી સાચી અને કઈ માહિતી ખોટી. આ એક પ્રકારનો વેબિનાર એવો છે, અત્યારનો જે આપણે વેબિનાર માણીએ છીએ, કે જ્યારે આપણે એકબીજાને મળી નથી શકતા પરંતુ આપણો મિત્રતાનો સેતુ આગળ વધે, આપણે એકબીજા સાથે કોમ્યુનિકેટ કરી શકીએ, આપણી લાગણી વ્યક્ત કરી શકીએ, તો જિંદગીનો દાખલો વ્યવહારનો છે, એના પર આડા ઊભા લીટા પાડી શકાય નહીં. આપણે જોયું છે કે આપણા કુટુંબીજનો જેને આપણે ઘણા વર્ષો સુધી સાથે રહેવા છતાં પણ આપણે ઓળખી નહોતા શક્યા, એ લોકો 2-3 મહિના આપણી સાથે રહ્યા તો એકબીજા સાથે નિકટનો સંબંધ બંધાયો. તો આ હતી કોરોનાની પોઝિટિવ સાઇડ્સ. આપણે દરેક સિક્કાની બજે બાજુ જોઈએ પણ તો આપણે આપણે જોઈએ છીએ, સરકાર પણ અત્યારે હંમેશા રિકવરી રેટની જ વાત કરે છે. અત્યારે જો આ વેબિનાર ચાલતો હતો તો અત્યારે ન્યૂઝ આવ્યા કે અત્યારની તારીખ સુધીમાં 166 કોરોના સંક્રમિત દર્દીઓ સુરતમાં છે. પણ સરકારને તમે જોશો તો એ હંમેશા પોઝિટિવ વાત કરશે કે રિકવરી રેટ આપણો 58% થયો છે અને દિવસે દિવસે એ સુધરતો જશે. તો આપણે પણ આવું પોઝિટિવ વિચારીને એકબીજા સાથે સુખ દુઃખની અંદર એકબીજાને, શી ઘરમાં તમે સાથે રહો ને એટલે નાની મોટી તકલીફો તો છે જ, સમસ્યાઓ આવવાની જ. દરેક વસ્તુ આ ઉંમરે હું કહું તેમ જ થાય એ વસ્તુ હવે આપણે છોડવી જ પડશે. હું કંઈ એટલા જ નથી કે દુનિયા મારી રીતે ચાલે, હું કંઈ ભૂગોળ નથી કે હું જ્યાં આગળ બિંદુ મૂકું તે સાચું હોય, હું કંઈ ઇતિહાસ નથી કે જે ભૂતકાળની સાથે વાગોળી શકાય, હું વર્તમાન છું અને હું વર્તમાનમાં રહીને જ જીવવા માંગુ છું, વર્તમાન સાથે જીવવા માંગુ છું. આવી નાની નાની વસ્તુઓ જો આપણે આપણી જાત સાથે એકબીજા સાથે તાલમેલ મેળવતા જઈએ ને, કારણ કે એક જણે બહુ સરસ લખેલું કે આ સમય પહેલા દુનિયામાં આપણે ઘર વસાવતા હતા, અત્યારે આપણે વરિષ્ઠ નાગરિકોએ ઘરમાં દુનિયા વસાવવાની છે અને જે આપણે આ 3 મહિનાથી આ જ કરી રહ્યા છીએ. સમજદારી એક બહુ મોટી સમસ્યાની છે, પણ જો તમે સમજદારી સાચવશો તો અનેક સમસ્યાઓ એની જાતે, એની ગૂંચ ઉકલી જવાની શક્યતા છે. એટલે ગુણવંત શાહ એક વાક્ય બહુ સરસ લખેલું હતું કે મંદિરમાં ગયા વગર ભક્તિ કરવાનો સમય અત્યારે આપણી પાસે છે અને ઘડિયાળ વગર ઉઠવાનો સમય એ આપણી પાસે છે. આપણે ઘડિયાળ નથી જોવી પડતી. તો આ આપણને એક કુદરતી એવો સમય આપ્યો છે કે જેનો આપણે ખૂબ જ સારી રીતે સદુપયોગ કરી શકીએ. આ એક એવો સમય છે કે આપણે બધા કહીએ ને કે જિંદગીની અંદર આર્થિક રોકાણ તો જરૂરી છે પરંતુ સંબંધમાં પણ રોકાણ એટલું જરૂરી છે. મિત્રો સાથે,
દીકરા સાથે દીકરી સાથે આ સંબંધમાં રોકાણ કરવાનો સમય છે. આર્થિક રોકાણ તો આપણે રોજ વાત કરીએ છીએ કે સિનિયર સિટીઝનના વ્યાજ ઘટતા ગયા, પીપીએફના વ્યાજ ઘટતા ગયા, અમારું પેન્શન ઓછું થયું, પેન્શન આવતું નથી. આ બધી સમસ્યાઓનો આપણે રોજિંદી આપણી જિંદગીમાં એનો સામનો કરી રહ્યા છીએ. પણ એની સાથે એક વસ્તુ એ પણ છે કે જેટલું આપણે હકારાત્મક વિચારીશું, એક વાત અહીં ખાસ આપણે કહેવાની કે આ લોકડાઉનના પીરિયડમાં કેટલાક વરિષ્ઠ નાગરિકોને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ પણ સતાવવા માંડી. મને ઊંઘ નથી આવતી, ચીડિયાપણું થઈ ગયું છે, આ કોરોના ક્યારે જશે, આ બધામાંથી ક્યારે છુટકારો મળશે, હું ઘરની બહાર ક્યારે મળીશ, હું હસમુખભાઈ બોડાવાળાને ક્યારે મળીશ, હું જયંતિભાઈ વાંકાવાળાને ક્યારે ભેટીશ, આવું આપણને રોજે રોજ મનમાં વિચારો આવતા હોય છે. પણ એ ક્યારે શક્ય બનશે એનો જવાબ આજની તારીખે કોઈ પાસે નથી. હા, કદાચ જેમ જેમ દિવસો વધતા જશે તેમ કોરોનાનું સંક્રમણ ઘટવાની શક્યતા ઓછી થતી જશે, પરંતુ કોઈ એક ચોક્કસ તારીખ કે ચોક્કસ મહિનો આપી શકે એમ નથી કે આ કોરોના ક્યારે જશે. એટલે અત્યારની પરિસ્થિતિને આપણે જેમ છે તેમ જ વાસ્તવિકતા પકડીને આપણે ચાલવી જશે. અને બીજી એક વાત કે કોમોર્બિડિટી, જો તમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય રોગની તકલીફ હોય અને સરકારશ્રી તરફથી તમને હાઇડ્રોક્સીક્લોરોક્વિન કે ક્લોરોક્વિન નામની દવા આપવામાં આવી હોય તો તમારા ફેમિલી ડોક્ટરને પહેલા પૂછી લેજો કે આ દવાનો ડોઝ કેવી રીતે લેવાનો છે. કોર્પોરેશનમાંથી આરોગ્ય ખાતાના એ લોકોના સંબંધિત અધિકારીઓ અથવા કર્મચારીઓ આપણા ઘરે આવે છે, આપણી નોંધ કરી જાય છે તમારા ઘરમાં કેટલા વરિષ્ઠ નાગરિકો છે તે પ્રમાણે દવા આપી જાય છે. તે છતાં પણ તમારા ફેમિલી ડોક્ટરને એટલું પૂછી લેજો કે આ દવાનું નામ આ છે, મારે એનો ડોઝ કેટલો લેવાનો છે, કેવી રીતે લેવાનો છે. સરકારશ્રીના આદેશ સાથે તમારા ફેમિલી ડોક્ટરને પણ જો તમે વિશ્વાસમાં રહીને રાખશો તો ઘણી વખત જે ટાળી શકાય એવી સમસ્યા હોય એ આપણને પચાવી લેશે. એટલે વાત હતી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓની, કે પુરુષ છે ને હંમેશા પોતાની લાગણીઓને છુપાવતો રહે છે, એ હંમેશા પોતાની સંવેદના પ્રગટ કરતો નથી. આપણે સુશાંત સિંહનો દાખલો જોઈએ, એટલો બધો હસતો રમતો, આપણે એના પિક્ચર જોઈએ તો એવું લાગે કે આ એક કલાકાર કેટલો બધો રમતિયાળ હતો, અને ઘડીના છઠ્ઠા ભાગની અંદર આખી આપણી વચ્ચેથી વિદાય થઈ જાય. કારણ કે ઘણી વખત રિયતીશે એક વાત બહુ સરસ કરી કે વૃદ્ધો સામાન્ય રીતે આપઘાત કરતા નથી, પરંતુ આપણી જે આંતરિક તકલીફો છે, આપણે અંદર જે વિચારોનું ઘમસાણ ચાલી રહ્યું છે ને, એને આપણે કોઈ સામે વ્યક્ત કરતા નથી. આ એવો સમય છે કે તમારા મનની અંદર જે ઉદ્વેગો, તમારા વિચારો, વિચારોનું ઘમસાણ જે ચાલતું હોય ને, તો ક્યારેક સમય મળે તો તમારા મિત્રો આગળ એને ઠાલવજો. કદાચ આંખમાં બે આંસુ આવી જાય, મન ભરાઈ જાય, મનમાં ડૂમો ભરાઈ જાય તો ભરાવા દેજો, પણ તમારા વિચારોને કોઈકની આગળ વહેતા રાખજો, જેથી કરીને તમે હલકા ફૂલ રહેશો અને તમને એવું થશે કે મારી વાત સાંભળનાર તો કોઈક તો છે. તમારી પત્ની છે, દીકરો છે, ભાઈ છે, મિત્રો છે, કોઈની પણ સાથે તમારું દુઃખ હલકું કરો. ઊંઘ નથી આવતી, ચીડિયો સ્વભાવ થઈ ગયો છે, આ ઉંમરે સ્વાભાવિક છે. અને જ્યારે ત્રણ ત્રણ મહિના સુધી આપણે ઘરે રહેવું પડે છે, આપણે દર્શન કરવા નથી જઈ શકતા, મિત્રોને મળવા નથી જઈ શકતા, તો મારી આપ સૌને એટલી જ વિનંતી છે કે આ વાસ્તવિકતાને આપણે સમજીએ. આ અત્યારે કોઈ ફરિયાદ કરવાનો સમય નથી, વાસ્તવિકતા જે આપણી સામે છે તે છે જ, પણ એને આપણે વાસ્તવિકતાથી પકડીને ચાલીએ અને આવનારા સમયની અંદર પણ આપણા બધાની જિંદગી થોડી થોડી તો બદલાવાની જ છે. સમયનો તકાજો એ જ છે કે કોરોનાએ આપણી બધાની જિંદગી બગડી નાખી છે. એટલે મારે એટલું જ કહેવાનું કે વાસ્તવિકતા સમજો, વાસ્તવિકતાને આપણે માનીએ અને પોઝિટિવ રહીને હંમેશા આવનારા દિવસોને, આપણે કઠિન છે, કોરોનાનો સમય કઠિન છે અને એ જલ્દી જવાનો છે પણ નથી, પણ આપણે આને માનીએ, મિત્રો સાથે રહીએ, આવા વધારે ને વધારે વેબિનારમાં સામેલ થઈએ. બુઝુર્ગો હમ સફરનો આ કાર્યક્રમ જે અમારી એક પ્રાણીને લઈ શકે વિનામૂલ્યે અમૂલ્ય સેવા છે અમારી. આ તમે જે મિત્રો આજે આ વેબિનાર લાઈવ જોઈ રહ્યા છે અને રાત્રે યુટ્યુબ પર પણ જે આ કાર્યક્રમ જોશે, એમની મારી વિનંતી છે કે તમે જે કંઈ ક્લબ સાથે જોડાયેલા હોય
તો એની અંદર પણ આ વેબિનારનું આયોજન કરી શકો છો. એની માટે તમારે કોઈ જ ખર્ચો કરવાની જરૂર નથી. હું હસમુખભાઈને ખાસ અભિનંદન આપીશ કે મેં ફક્ત એમને રિક્વેસ્ટ કરી કે હસમુખભાઈ આ રીતે કાર્યક્રમ કરવો છે, અને એમણે હસતા મોડે કહ્યું કે ચોક્કસ આપણે આ કાર્યક્રમ કરીશું, કારણ કે આ વરિષ્ઠ નાગરિકો માટેનો કાર્યક્રમ છે, આ એક જિંદગીને કઈ કઈ નવી વસ્તુ જાણવાનો કાર્યક્રમ છે. અને અમારો બુઝુર્ગો કે હમસફરનો એક હંમેશા રહ્યો છે કે જીવનની પાનખરમાં વસંતનો અનુભવ કરાવતો આ કાર્યક્રમ છે, માટે આપ સૌ બી વેબિનારમાં અમારી સાથે જોડાયા. હવે કેટલાક સવાલો મારી પાસે આવ્યા છે જે આપણે ઝડપથી લઈ લઈએ. હું ડૉક્ટર દીપક અને ડૉક્ટર યતીશને એના જવાબ આપવા માટે વિનંતી કરીશ. યતીશ, પહેલો સવાલ એવો આવ્યો છે મારી પાસે કે મને કાયમી શરદી અને ક્યારેક ખાંસી રહેતી હોય છે. હાલના સમયમાં મને કોરોનાનો ચેપ લાગી જવાનો ડર રહે છે. આપ શું સલાહ આપશો ડોક્ટર યતીશ? હા, હવે જો આપને જો કાયમ શરદી ને ખાંસી કાયમ રહેતી હોય તો પછી એનો અર્થ એ કે કોરોના આવ્યો તો, કોરોના તો હમણાં આવ્યો, 3 મહિનાથી આવ્યો, તે પહેલા પણ તમને એ પ્રશ્ન હતો જ. એટલે કે તમારી શરદી કદાચ એલર્જીને કારણે હોઈ શકે, કે જે એલર્જી ક્યાં તો કંઈક વાતાવરણમાં જે અમુક રજકણ ઉડતી હોય, ડસ્ટ ઉડતી હોય, એને કારણે હોઈ શકે, અથવા હવામાનની એલર્જી હોઈ શકે, કંઈક ખાવા પીવાની એલર્જી હોઈ શકે. એટલે એવા એલર્જીને કારણે જો આવી રીતે શરદી ખાંસી જે પહેલેથી જ રહેતી હતી તો એમાં આપણે કોરોનાનો ભય રાખવાની જરૂર નથી, પણ જે રીતે તમે પહેલા દવા લેતા હતા એના માટે એલર્જી માટેની, તેવી જ રીતે અત્યારે પણ દવા લેવાની. એટલે શરદી ખાંસી થયું એટલે કોરોના થઈ ગયું એવું વિચારવાની હમણાં જરૂર નથી. એને તમે એલર્જીની જેમ જ લઈને એની ટ્રીટમેન્ટ કરી શકો છો. ડોક્ટર દીપક, એક બીજા વરિષ્ઠ નાગરિકનો સવાલ આવ્યો છે કે અમે ઘરમાં 2 જ વડીલો રહીએ છીએ અને સામાન્ય કામ માટે બહાર જવું હોય તો આવજા કરવી પડે છે, તો મારે શું કાળજી લેવી જોઈએ? આમ તો જે હમણાં તમે કહ્યું તેમ, અને સમયની સરકારની ગાઈડલાઈન મુજબ પણ વડીલ વ્યક્તિએ બહાર જવું જોઈએ નહીં જ, પણ ના છૂટકે જો જવું પડે તો આપણે છે ને એને વિઝિટ ઓછી કરી નાખવાની. માનો કે તમારે કોઈ સામાન લાવવો છે તો તમારા કોઈ મિત્ર હોય, સગા સંબંધી હોય એને કહી શકો, અથવા આડોશી પડોશીને કહી શકો. અને તે છતાં એવું પણ શક્ય નહીં હોય તો જ્યારે પણ જવું પડે કંઈક માર્કેટમાં કે તો એક સાથે જ બધા કામ પતાવી દો. એવું નહીં કરો કે અત્યારે હું દૂધ લેવા જાઉં છું, બપોરે 7 વાગે લઈ આવીશ, સાંજે આ લેવા જાઉં. એક જ વિઝિટમાં બધું લઈ આવો અને જેટલું ઓછામાં ઓછી વાર બહાર જવું પડે અને જેટલો બહારનું એક્સપોઝર ઓછું થાય એવી રીતે તમારો વિઝિટ પ્લાન કરો. આની સાથે જો બીજી વાત એડ કરીએ તો હંમેશા માસ્ક તમારા મોઢા ઉપર જ રાખો. જ્યારે પણ બહાર જવાનું આવે તો માસ્ક પહેરેલું જ રાખો. અને બીજું સૌથી અગત્યનું, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરો. મિનિમમ કોઈ પણ બીજી વ્યક્તિથી 6 ફૂટથી વધારે ડિસ્ટન્સ રાખો. કોઈની પણ વધારે નજીક જવાની કોશિશ નહીં કરો. ભલે કોઈ કામ માટે જવું જ પડે તો માસ્ક હંમેશા રાખો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, બિનજરૂરી વસ્તુઓ ટચ કરવાનું ટાળો, અને સૌથી અગત્યનું, ઘરે આવ્યા પછી તરત જ સેનિટાઈઝરથી હાથ વોશ કરી નાખો. હવે ડોક્ટર યતીશ, જ્યારે તમે સેનિટાઈઝરની વાત કરીને તો એક બીજો સવાલ મારી પાસે આવ્યો છે કે આ સેનિટાઈઝરથી શું હાથ ખરેખર જંતુ મુક્ત થઈ જાય છે, અને લાંબો સમય સેનિટાઈઝરના ઉપયોગથી કોઈ નુકસાન ખરું? આ એટલા માટે વરિષ્ઠ નાગરિકોએ મને પૂછ્યું છે કે ઘરમાં હોઈએ ત્યારે પણ સેનિટાઈઝરથી હાથ ધોવા કે પછી સાબુથી હાથ ધોઈએ તો ચાલે, કારણ કે લાંબો સમય સેનિટાઈઝર મોંઘું પડે છે અમને. આ પ્રશ્નનો જવાબ પણ હું એ રીતે જ આપીશ કે જો ઘરે હો તો સાબુથી હાથ ધોવો તો ઇક્વલી ઇફેક્ટિવ છે. આપણે 20 સેકન્ડ સુધી કન્ટિન્યુઅસ જો પાણીથી હાથ ધોઈએ, સાબુવાળા પાણીથી હાથ ધોઈએ, તો તેનાથી પણ આપણો હાથ જંતુમુક્ત, વાયરસમુક્ત થઈ જતો હોય છે. એટલે ઘરે હો ત્યારે તમે સાબુથી હાથ ધોવો તે જ ઉત્તમ છે. જોકે ઘરે રહીને એટલું બધું ફ્રિકવન્ટલી હાથ ધોવાની જરૂર પણ નથી ખરેખર તો. હા, તમારે જમતા પહેલાં હાથ ધોઈ નાખો, ધોવા જોઈએ, અને તમારા હાથને તમારા આંખ મોઢા કાનને અડવાનું ટાળવું જોઈએ. જો બિનજરૂરી નાકમાં મોઢામાં આંગળી નાખવાનું, હાથ નાખવાનું ટાળવું જોઈએ, અને જમતા પહેલાં હાથ સાબુથી ધોઈ લેવા જોઈએ. ઘરમાં ને ઘરમાં જ આપણે હોઈએ, બહાર જતા નહીં હોઈએ, તો વારંવાર હાથ સાબુથી પણ ધોવાની જરૂર નથી. સેનિટાઈઝરની વાત કરીએ તો સેનિટાઈઝર સાબુ જેટલું જ ઇફેક્ટિવ છે, મોંઘું છે એ જ એનો પ્રશ્ન છે.
બીજું સેનેટાઇઝરમાં પણ ઘણી વખત ખોટી ક્વોલિટીના ઉતરતી ક્વોલિટીના અત્યારે શું છે કે દરેક વ્યક્તિ કમાઈ લેવાની ફેતરતમાં હોય છે એટલે જે મોર ધેન 60% આલ્કોહોલ કન્ટેનિંગ જે સેનિટાઇઝર હોય તે જ ફાયદો કરે એમાં સાથે જો ક્લોરહેક્સિડિન નામનું જો એક કેમિકલ હોય તો તે વધારે ફાયદો કરે એટલે ક્લોરહેક્સિડિન વિથ 60% આલ્કોહોલ જો હોય તેવું સેનિટાઇઝર કોઈ પણ સારી કંપનીનું વાપરી શકો મોંઘું પડશે પણ સેનિટાઇઝર પણ એટલું જ ઇફેક્ટિવ છે અને બહાર લઈ જવું હોય બહાર કસે પણ જવું હોય તો ઓફકોર્સ સાબુને હાથ ધોવાનું તો શક્ય નહીં હોય તો ત્યાં સમય સેનિટાઇઝર વાપરી શકો પરિવારમાં કોઈને શરદી ખાંસી થાય તો અમારે વરિષ્ઠ નાગરિકો શું કાળજી લેવી અને બીજું કે હું તો અને હું મારા પત્ની ઘરની બહાર તો નીકળ્યા જ નથી પરંતુ સાંજ પડે સોસાયટીમાં આંટો મારવા નીકળીએ છીએ જયારે આજુબાજુ ખાસ કોઈ હોતું નથી તો તે વખતે પણ અમારે બંને શું માસ્ક પહેરવું જરૂરી છે ડોક્ટર દીપક હા જયેન્દ્રભાઈ પહેલું તો કે જો તમે સોસાયટીમાં સાંજે વોક કરવા નીકળતા હો તો માસ્ક તો ઘરની બહાર નીકળો એટલે માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે ભીડ હોય કે નહીં હોય અને સાથે ચાલવા નીકળો ત્યારે પણ જો આજુબાજુના એમ કે અમે આ 4 જણાનો ગ્રુપ છે 5 જણાનો ગ્રુપ છે તો એ સાથે નહીં ચાલો સોશિયલ ડિસ્ટન્સ તો રાખવાનું જ છે અને માસ્ક પહેરી રાખવો જરૂરી છે બીજી વાત કે ઘરમાં જો કોઈને શરદી ખાંસી થયું હોય તો ચોક્કસપણે હાલના તબક્કે વડીલ લોકોએ એનાથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ એની સાથે વધારે નિકટ બેસીને ઘરમાં સમય પસાર નહીં કરો શક્ય હોય તો તમારા રૂમમાં જ રહો જ્યાં સુધી અને જે વ્યક્તિને શરદી ખાંસી થઈ છે એનાથી થોડો ડિસ્ટન્સ રાખીને ઘરમાં પણ ઓકે ડોક્ટર યતીશ એક સવાલ એવો આવ્યો છે કે એ સિમ્પટોમેટિક એટલે શું અમને સમજ નથી પડતી આ મેડિકલ ટર્મ છે કે એ સિમ્પટોમેટિક એટલે શું અને બીજું સરકારના પરિપત્ર રોજ નવા નવા આવતા જ જાય છે અમને સિનિયર સિટીઝનને તમે ડોક્ટરો છો એટલે અમારી પર જે ફોન આવ્યો ને વાત થઈ હું તમારી સમક્ષ મૂકું છું કે તમને ડોક્ટરોને તો તમારી ભાષાના પરિપત્રો સમજ પડે પણ અમને સામાન્ય વરિષ્ઠ નાગરિકોને આ એસિમ્પ્ટોમેટિક જેવો શબ્દ જલ્દી સમજ પડતો નથી અને બીજું જે સરકારની હમણાં રોજે રોજની ગાઈડલાઇન નવી આવી છે કે કોવિડના દર્દીઓએ ઘરે આરામ કરવો જોઈએ અથવા તો આઇસોલેશનમાં રહેવું જોઈએ તો આને માટે ડોક્ટર યતીશ થોડો પ્રકાશ પાડશો તમે ચોક્કસ જયેન્દ્રભાઈ પહેલા તો એ સિમ્પટોમેટિક એટલે શું આપણે એની વાત કરીએ સિમ્પટોમ એટલે કે લક્ષણ એટલે તો કોઈ પણ રોગના કોઈ પણ લક્ષણ હોય તો તેને એ સિમ્પટોમ કહેવાય એટલે ધારો કે શરદી ખાંસી તાવ શ્વાસ ચડવો કંઈ પણ આ બધા વસ્તુને લક્ષણ કહેવાય એને સિમ્પટોમ કહેવાય અને એ સિમ્પટોમેટિક એટલે કે કોઈ પણ લક્ષણ વગરના અત્યારે જે આપણે કોરોના માટે પણ જોઈએ કોવિડને માટે પણ જોઈએ તો એમાંના 80% જેટલા લોકોને ક્યાં તો એ સિમ્પટોમેટિક હોય છે અથવા માઇલ્ડ સિમ્પટોમેટિક હોય છે એટલે માઇલ્ડ સિમ્પટોમેટિક એટલે કે સામાન્ય શરદી ખાંસી થયું અને એ રોગ સારો થઈ જાય આપણને ખબર પણ નહીં પડે કે આને કોરોના કે કોવિડ હતું આપણે એને સામાન્ય શરદી ખાંસીની બીમારી તરીકે જ લઈ શકીએ એટલે એવા માઇલ્ડ સિમ્પટોમેટિક હોય એની વાત સિવાય પણ એ સિમ્પટોમેટિક એટલે કે એ લોકોને કોઈ જ લક્ષણો નહીં હોય હવે અત્યારે હવે તો જો કે એવું ટેસ્ટ કરતા નથી પણ બાકી આજથી 15 દિવસ પહેલાં એવી સ્થિતિ હતી કે કોઈ પણ કોવિડનો પેશન્ટ પોઝિટિવ આવે તો તેના સંપર્કમાં આવેલા તમામ લોકોનું એ લોકો કોવિડ ટેસ્ટ કરતા હતા અને ત્યારે એમાં ઘણા લોકો એવા પણ પોઝિટિવ મળ્યા કે જેને કોઈ જ જાતના લક્ષણ નહીં આવે નથી તાવ નથી શરદી નથી ખાંસી તો તેને એ સિમ્પટોમેટિક પોઝિટિવ કહેવાય હવે તો જોકે એવી રીતે કોન્ટેક્ટના ટેસ્ટ હવે કરતા જ નથી કારણ કે એમને પણ એટલો બધો સ્પ્રેડ કોમ્યુનિટી સ્પ્રેડ ચાલુ થઈ ગયો છે કે હવે એવી કરવાની નોબત આવતી જ નથી એટલે એ સિમ્પટોમેટિક એટલે કોઈ પણ લક્ષણ વગર જેને પોઝિટિવ હોય તો તે હવે બીજું તમે પ્રશ્ન કર્યો કે સરકારશ્રીની ગાઈડલાઇન રોજે રોજ બદલાતી રહે છે નવી નવી ગાઈડલાઇન આવતી રહે છે તો તે સ્વાભાવિક છે કારણ કે આ રોગ જ એવો છે કે જેના માટે અત્યારે નવો રોગ છે આપણે પણ એના વિશે ખબર નથી આગળ ચાલતા આજે આવી સ્થિતિ છે 15 દિવસ પછી શું સ્થિતિ થશે તે આપણને ખબર નથી સરકારને ખબર નથી એટલે જે જે રોજે રોજની સ્થિતિ પ્રમાણે નિર્ણયો લેવાતા હોય અને તે પ્રમાણે આપણા ગાઈડલાઇન ચેન્જ થતી હોય હવે અત્યાર સુધી આ ધારો કે એક એક્ઝામ્પલ આપું જયેન્દ્રભાઈ જે વાત કરી તો એક એક્ઝામ્પલ આપું કે આજથી 15 દિવસ પહેલાં એવું હતું કે કોઈ પણ પેશન્ટ જો કોવિડનો પોઝિટિવ હોય તો તેને ફરજિયાત દાખલ જ કરવો પડતો હતો
અને એને કમ્પ્લીટ આઇસોલેશનમાં રાખે, એ લોકો 15 દિવસ સુધી પાછો જ્યાં સુધી ટેસ્ટ નેગેટિવ નહીં થાય ત્યાં સુધી રાખે. હવે ધીમે ધીમે સ્થિતિ એવી થઈ કે કેસો એટલા બધા વધતા ગયા કે સિવિલ હોસ્પિટલ, મિવર હોસ્પિટલ, બધી પ્રાઇવેટ હોસ્પિટલોમાં આટલા બધા બેડ રાખ્યા તે બધા જ ફૂલ થવા માંડ્યા. હવે જો એ બધા જ પોઝિટિવને જો એ લોકો રાખે કે જેમાંના મોટેભાગના એસિમ્પ્ટોમેટિક હોય, તો તે લોકોને હોસ્પિટલમાં રાખીએ આપણે એડમિટ કરીએ તો એ રિસોર્સિસનો ખાલી મિસયુઝ થાય, ખોટા ખોટી દિશામાં રિસોર્સિસ યુઝ થાય, અને જેને ખરેખર જરૂર છે તો તેવા દર્દીઓ સારવારથી વંચિત રહી જાય, એ લોકોને માટે હોસ્પિટલમાં બેડ જ નહીં હોય. એટલે હવે સરકારે ગાઈડલાઈન એવી કરી છે કે જો એસિમ્પ્ટોમેટિક અથવા માઇલ્ડ સિમ્પ્ટોમેટિક કોરોના પોઝિટિવ દર્દીઓ હોય તો તેની ઘરે રાખીને પણ ટ્રીટમેન્ટ કરી શકાય, પ્રોવાઈડેડ કે એ લોકોના ઘરે આઇસોલેશનની સગવડ હોવી જોઈએ. એટલે કે એને ઘરે સેપરેટ એક રૂમમાં રાખી શકાય, એને માટે કોઈ ઘરમાં એક 24 કલાક એનું ધ્યાન રાખી શકે એવું કેરટેકર હોય, કે જે પણ એને ડાયરેક્ટ સંપર્કમાં તો આવવાનું જ નથી પરંતુ એની સાથે ટેલિફોનિક સંપર્કમાં સતત રહે, અને ડૉક્ટરની કે નર્સની એકાદ વખત રોજથી ફોનથી વાતો થાય, અને એમને કંઈ પણ તકલીફ હોય જે લિસ્ટ આપવામાં આવેલું હોય કે આટલી પાસે કંઈ પણ તકલીફ થાય તો કે તરત તમારે સંપર્ક કરવો, અને પછી એ લોકોને જો એવી કંઈ પણ તકલીફ હોય તો તરત હોસ્પિટલમાં જવાનું. બાકી જે બાકીના 80% પોઝિટિવ દર્દીઓ કે જેને કોઈ જ તકલીફ નથી, તો તે લોકોને માટે હોસ્પિટલાઇઝ રહેવાની જરૂર નથી. એટલે રોજે રોજ ગાઈડલાઇન સરકારની સ્થિતિ પરિસ્થિતિ સમય સંજોગો અનુસાર ચેન્જ થતી રહે અને આપણે એને ફોલો કરવાની રહે છે. ડોક્ટર દીપક, સૌથી છેલ્લો સવાલ એક પૂછી લઉં જે મારી પર આવ્યો છે કે આ અનલોકડાઉન 1 અત્યારે ચાલી રહ્યું છે અને અનલોકડાઉન 2 કદાચ થોડા દિવસમાં આવશે. અત્યારે બહાર નીકળીએ છીએ તો સુરત શહેરમાં એવું લાગતું જ નથી કે આ શહેરમાં કોરોના ક્યારે હતો. લોકો પોતાની રોજિંદી જિંદગીની અંદર અનેક કારણોસર, આર્થિક કારણોસર કંટાળેલા છે, બીજી બધી અનેક સમસ્યાઓ છે, તો રસ્તા પર આપણે નીકળીએ છીએ તો એવું લાગે છે કે આ શહેરમાં કોરોના હતો જ નહીં. તો ખરેખર આ પરિસ્થિતિ ગંભીર છે કે નથી? ડોક્ટર દીપક. ખરી વાત છે જયેન્દ્રભાઈ, તમે કહ્યું એમ પ્રમાણે અત્યારે આપણે જયારે બહાર જઈએ છીએ ત્યારે તો એવું લાગતું જ નથી. હવે ક્યાં તો લોકોમાં ડર જતો રહ્યો છે કે ખરેખર પરિસ્થિતિ એમને ખબર નથી એને લીધે, પણ આ જે સરકારે અનલોકડાઉન જે જાહેર કરેલું છે તે તમારા થોડી આર્થિક પરિસ્થિતિ, તમારી ધંધા થોડા થોડા શરૂ થાય એને માટે કરેલું છે, નથી કે આપણે મોજ મજા માટે કરવું પડે. આજે મને ખબર છે કે આજે પણ કદાચ રવિવાર છે, ગયા રવિવારે પણ જે કોરોના હતું, આ કોરોના પહેલાના જે વખતે રવિવારે જે ટ્રાફિક જામ થતો હતો, એટલો ટ્રાફિક જામ થાય છે. લોકો અત્યારે પણ ફૂટપાથ પર બેસીને દોસ્તો સાથે 5, 10, 15, 20 જણા સાથે મળીને ફૂટપાથ પર જે બધી ઉજાણી કરે છે એ બધું ચોક્કસપણે બંધ થવું જ જોઈએ. એટલે લોકોએ વિચારવું જોઈએ કે આ હજુ એ સમય નથી કે આપણે એટલા બધા ફ્રીલી ફરી શકીએ, કારણ કે અત્યારે આપણે કોમ્યુનિટી ટ્રાન્સમિશનમાં છીએ સ્ટેજમાં, અને હજુ પણ આવનારા 2-3 વીક એ સુરત માટે ખૂબ જ ગંભીર છે. એટલે ખૂબ જ સાવચેતી રાખવાની છે. બહાર જઈએ એટલે માસ્ક 100% પહેરવાનો છે. માસ્ક પણ એને પ્રોપર રીતે પહેરવાનો છે, કારણ કે લોકો માસ્ક પહેરે છે પણ નાક ખુલ્લું રાખે છે, એનો કોઈ મતલબ નથી. ઘણા ખાલી ખુલ્લો દુપટ્ટો એક બાંધી દે છે. પ્રોપર માસ્ક, કપડાનો 3 લેયરનો માસ્ક પહેરવાનો છે. ફિઝિકલ ડિસ્ટન્સ રાખવાનું જ છે. સેનિટાઈઝરનું બહાર જાઓ ત્યારે ઉપયોગ કરો, ઘરે આવો ત્યારે મારા હિસાબે જેમ યતીશભાઈએ કહ્યું તેમ સેનિટાઈઝર ઉપયોગ જરૂર નથી. સાબુથી 1.5 મિનિટ સુધી હાથ ધોવો. એક ક્વેશ્ચન એવો પણ આવેલો છે કે સેનિટાઈઝર લગાવ્યા પછી ગેસના ચૂલા પર કામ કરવું જોઈએ કે નહીં, તો ઘરે આવીને હાથ જ ધોઈ નાખો સાબુ અને પાણીથી. તો સેનિટાઈઝર બેઝિકલી તમારે ઓન ધ ગો બહાર જાઓ છો ત્યારે કોઈક ને કોઈક વસ્તુ ઓડો છો ત્યારે હાથ પાછા સાફ કરવા માટે સેનિટાઈઝર છે. બાકી ઘરે આવીને તમે સાબુ અને એનાથી પાણીથી સાફ કરો. એટલે દરેક વ્યક્તિ અત્યારે ખૂબ જ તકેદારી લેવાની જરૂરી છે. થેન્ક યુ ડોક્ટર યતીશ, થેન્ક યુ ડોક્ટર દીપક. ડોક્ટર દીપકે આપણને એડલ્ટ વેક્સિનેશનની ખૂબ જ સારી વાતો કરી. અહીંયા એક વાત આપની સમક્ષ સિનિયર સિટીઝન સલામતપુરાના દરેક સભ્યોને કહું છું કે હમણાં જ અમે લોકોએ સુરતની જીવન વસંત ફોરમની અંદર આ રીતે વરિષ્ઠ નાગરિકોને કઈ કઈ રસી આપવી જોઈએ, ડૉક્ટર દીપકે વાત કરી, તેમાં ખાસ કરીને ન્યુમોનિયાની વેક્સિન અને ફ્લૂની વેક્સિન
અમે લોકોએ નહીં નફા ને નહીં નફાના ધોરણે, નહીં નફા નહીં નુકસાનના ધોરણે અમે લોકોએ લગભગ 50 જેટલા વરિષ્ઠ નાગરિકોને આ વેક્સિન આપી અને એ લોકોને ન્યુમોનિયા સામે રક્ષણ મળ્યું. કારણ કે અત્યારે આપણે રોજે રોજ વાંચીએ છીએ કે ન્યુમોનિયા આવ્યો, સીટી સ્કેનમાં ન્યુમોનિયા દેખાયો, કોરોના પોઝિટિવ આવ્યો. એટલે ન્યુમોનિયાની રસી અત્યારના સંજોગોમાં દરેક વરિષ્ઠ નાગરિકોએ લેવી આવશ્યક છે. ફ્લૂની વેક્સિન પણ લેવી જરૂરી છે, પણ એ દર વર્ષે લેવાની હોય છે. એટલે ડૉક્ટર યતીશ એના જે મૂળ વણિક સમાજ છે એની અંદર પણ એને ડૉક્ટર શૈલેષ ગાંધીએ હમણાં એક આખો ડૉક્ટર ડબ્બુવાલાની સાથે રહીને આ જ રીતે એક વેક્સિનેશનનો કેમ્પેઇન કરેલો અને લગભગ 100-125 જેટલા વરિષ્ઠ નાગરિકોને રસી આપી હતી. હસમુખભાઈ, જયંતિભાઈ, આપ સૌને પણ અમારી વિનંતી છે કે જો સલાબતપુરા સિનિયર સિટીઝન ક્લબ આ રીતે વયસ્ક રસીકરણની અંદર આગળ આવે અને સમાજમાં એક દ્રષ્ટાંતરૂપ દાખલો બેસાડવા માંગતી હોય તો ફેમિલી ફિઝિશિયન એસોસિએશનની ટીમ હંમેશા તમારી સાથે જ છે. આપણે સાથે બેસીને કેટલા વરિષ્ઠ નાગરિકો આ રસી લેવા માગે છે તેને એક લિસ્ટ બનાવીએ અને આપણે દરેક વરિષ્ઠ નાગરિકોને આવનારી કેટલીક સમસ્યાઓ ન્યુમોનિયામાંથી મુક્તિ અપાવી શકીએ. જેવી રીતે ડૉક્ટર દીપકે કહ્યું કે જીવનમાં ફક્ત એક જ વખત આ રસી લેવાની જરૂર છે. ફક્ત તકલીફ એ છે કે આ રસીની કિંમત વધારે છે, પરંતુ જો આપણે નહીં નફા અને નહીં નુકસાનના ધોરણે આની સાથે એક આખો પ્રોજેક્ટ લઈએ તો મને એવું લાગે છે કે અમારી ફેમિલી ફિઝિશિયન એસોસિએશન અને સલાબતપુરા સિનિયર સિટીઝન ક્લબ સમાજ માટે એક ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડી શકે એમ છે. તો હસમુખભાઈ, આપે કંઈ કહેવું છે તો યુ આર વેલકમ સમાપન માટે. ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના પ્રમુખ રમેશ જૈન, ડોક્ટર જયેન્દ્રભાઈ કાપડિયા, ડોક્ટર તોરાવાલા અને ડોક્ટર યતીશભાઈ લાપસીવાળા, આપ સૌનો હું આ તકે આભાર માનું છું. અને ખાસ કરીને યતીશભાઈ લાપસીવાળાએ જે પારદર્શી સૂચના એમના જે ક્લિનિક પર આવે છે ને પેશન્ટની જે પારદર્શી સૂચના આપી છે, નાની નાની બાબતોમાં જે ને આવરી લીધી છે તેને માટે હું ખાસ અભિનંદન આપું છું. ત્યાર પછી આપણા ડોક્ટર તોરાવાળાએ વેક્સિન માટે જે સમજ આપી છે તેને માટે હું ખાસ અભિનંદન આપું છું. અને આપણા ડોક્ટર જયેન્દ્રભાઈ કાપડિયાએ જે કોરોના વિશે અને છેલ્લે અત્યારે જે રસીકરણ વિશે જે માહિતી આપી છે તેને માટે હું ખાસ એ લોકોને અભિનંદન આપું છું. છેલ્લે મારે એટલું જ કહેવાનું કે કોરોનામાં કોરોના આપણે શું શીખવે છે ખબર છે? આપણે બહેતર પિતા બનીએ, બહેતર સંતાન બનીએ, બહેતર પડોશી બનીએ, બહેતર સિટીઝન બનીએ, બહેતર બોસ બનીએ, નોકરિયાત બનીએ બહેતર, ને બહેતર ઇન્સાન બનીએ. કોરોના એ આપણે આ શીખવે છે. અને મારી પોતાની મોબાઈલની જે ડાયલર ટ્યુન છે તેમાં ચોખ્ખું લખેલું છે કે જિંદગી એક સફર હે સુહાના, કલ ક્યા હોગા કિસને જાના. એટલે મારા હિસાબે અત્યારે જીવન એવું છે કે કાલની કોઈ ફિકર નહીં કરવાની. આજનો વર્તમાન જ એ છે, વર્તમાન ગયો એટલે બધું જ ગયું. એટલે આજે વર્તમાનમાં તમે જીવો તો અને કાલની કાલે સારું જ થવાનું છે એવી આશા રાખો, એ રીતની મારી આ એ છે. અને તમને સૌને અભિનંદન આપું છું. આ રસીકરણ માટે હું અમારા એક ક્લબમાં ડિરેક્ટરોની સાથે વાત કરીશ અને તેને આપણે પ્રોગ્રામ ગોઠવીશું. પણ કેવી રીતે ગોઠવવો એ અમારી ક્લબમાંથી જો સિનિયર સિટીઝન આવે તો લગભગ 50-100 સિનિયર સિટીઝન આવી શકે. પણ કેવી રીતે ગોઠવવો એ ડોક્ટર જયેન્દ્રભાઈ કાપડિયા સાથે હું મળીને વાત કરી લેવા, કાલે ફોન કરીશ ને એમની સાથે વાત કરીશ. આ તકે હું આપ સૌનો આભાર માનું છું. તમે અમારી સિનિયર સિટીઝન ક્લબ 750 સભ્યોની સંખ્યા છે અને તેની અંદર 1997 ક્લબની સ્થાપના થયેલી, આજે 23 વર્ષ પૂરા થયા છે અને આજે પણ અમારી ક્લબની ક્લબને માટે સભ્ય બનવા માટે પ્રીમિયમ બોલાય છે એમ કહું તો ચાલે. આજે પણ અમારી ક્લબમાં જો સભ્ય બનવું હોય તો લાઈનમાં ઉભું રહેવું પડે છે. અત્યારે આ કોરોના જેવા ટાઈમમાં પણ મારી પર બધા સવાલ આવે તો હવે ક્યારે નવા સભ્ય લેશો? તો મેં એમને કીધું કે 2021 મે મહિનામાં મારી સાથે વાત કરજો અને કદાચ અમે લઈશું તે વખતે. આપ સૌને પણ હું ઇન્વિટેશન આપું છું, તમારામાંથી પણ અમારી ક્લબમાં
સિનિયર સિટીઝનમાં જોડાવવું હોય તો વેલકમ. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ, થેન્ક યુ. એન્ડ કરીએ હવે.